વિદ્યાર્થી મિત્રો આજે એક અગિયાર બે હજાર વીસના રોજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે એમ પીએચ ડબલ્યુની એક્ઝામ લેવામાં આવી તેમાં જે પંદર માર્ક્સના ઇંગ્લિશ વિશેના જે પ્રશ્નો પૂછાયા છે તેનું આજે આપણે ડિટેલમાં સોલ્યુશન જોવાના છીએ મિત્રો તમને કદાચ નજીકના ભવિષ્યમાં જ તેની આન્સર કી મળી જવાની છે પરંતુ આ જવાબ કઈ રીતે આવે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે તો જે વિદ્યાર્થીઓને આ પ્રકારની કન્ફ્યુઝન હોય છે કે મારો જવાબ કેમ ખોટો પડ્યો છે અથવા મારો જવાબ કેમ સાચો પડ્યો છે તો આ બધી બાબતોનું સોલ્યુશન તમને આજે આ વિડીયોમાં જોવા મળશે તો ચાલો ફટાફટ આપણે સોલ્યુશન તરફ જઈએ પહેલો પ્રશ્ન અહીંયા મિત્રો આપણે જે સી પેપરના તમામ પ્રશ્નો લીધા છે અહીંયા અને સી પેપરની સિરીઝ મુજબ જે પ્રશ્ન ક્રમ આવશે એ જ ક્રમ તમને અહીં જોવા મળશે તો જે સી પેપર છે એમાં છપ્પન નંબરનો ક્વેશ્ચન એવો છે ઇફ આઈ ટેક અ સ્ટેટ રોડવેઝ બસ કે જો હું સ્ટેટ રોડવેઝની બસ લશ તો આઈ વિલ મિત્રો અહીંયા જે શબ્દ છે અહીંયા જે શબ્દ છે અહીંયા જે શબ્દ છે આ એનો અર્થ છે ખરેખર તેમાં ભરેલો છે વિલ બરાબર છે આ જે બે આઈ પછી એપોસ્ટ ઓફીનું સાઇન છે અને ત્યારબાદ જે બે સાઈન એલ છે એ બંને એટલે શું બતાવે છે તો કે વિલ છે તો તમને અહીંયા ક્વેશ્ચન છે ત્યારબાદ પ્રશ્નાચિહ્ન છે એનો મતલબ આ ક્વેશ્ચન તમારો ક્વેશ્ચન ટેગનો છે મિત્રો બરાબર છે હવે ક્વેશ્ચન ટેગ માટે જોઈએ તો આ એક સેન્ટેન્સ ત્યારબાદ અલ્પવિરામ પછી આ બીજું સેન્ટેન્સ તો કયા સેન્ટેન્સના આધારે આપણે ક્વેશ્ચન ટેગ મૂકવું સમજીએ ટેક સાદો વર્તમાન કાળનું વાક્ય છે મિત્રો સાદા વર્તમાન કાળનું વાક્ય છે બરાબર છે અને આ છે સાદો ભવિષ્યકાળનું બરાબર હવે જો લઈએ તો આ ટેક શબ્દની અંદર ખરેખર ડુ ભળેલો છે પરંતુ ઓપ્શનમાં જોવામાં આવે તો એક પણ ડુ છે નહીં બીજી વાત કે આવા ઈફ વાળા સેન્ટેન્સ પૂછાય તો બીજા સેન્ટેન્સના આધારે હંમેશા ક્વેશ્ચન ટેક લખવું તો એનો મતલબ આપણું સેન્ટેન્સ છે એ સાદા ભવિષ્ય છે વીલ વાળું છે અને વાક્ય હકાર છે ક્વેશ્ચન ક્વેશ્ચનટેકનો નિયમ છે વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકાર હોય તો એનો મતલબ આમાંથી નકાર શબ્દો કયા છે તો કે આ હકાર છે આ પણ હકાર છે વિલ આય ઇઝ ઇટ હવે બે રહ્યા છે વોન્ટ આઈ લો કે ઇઝન્ટ ઇટ મિત્રો અહીંયા તમારો કરતાં આય છે હવે વિલ નોટનું શોર્ટ ફોર્મ જો આપણને આવડતું હોય વિલ નોટ એનું શોર્ટ ફોર્મ થશે હંમેશા વોન્ટ બરાબર છે તો એ આધારે વિલ ભરેલું હોવાથી આપણો જવાબ રહેશે વોન્ટ આઈ અને ઈટ નામનો કરતા ક્યાંય છે નહીં એટલે બી ઓપ્શન પણ ચાલે નહીં તો આ રીતે આપણો જવાબ એ રહેશે આગળ વધીએ એવો ક્વેશ્ચન છે બરાબર સમજીએ પ્રેપોઝિશનનો ક્વેશ્ચન છે સત્તાવન નંબર ઉપર ઈટ વિલ ટેક ફાઈવ મિનિટ્સ ટુ વોક તે પાંચ મિનિટ લેશે ચાલવા માટે ખાલી જગ્યા ધ બ્રિજ મિત્રો અહીંયા બ્રિજ એટલે એક પ્રકારનો પુલ તો અહીંયા આપ્યા છે એક્રોસ તો એક્રોસ કોને કહેવાય તો કે પુલમાં આડો આ રીતે ક્રોસ કરવો એને એક્રોસ કહેવાય થ્રુ ક્યાં આવે તો કે કોઈ વસ્તુની અંદરથીને પસાર થવું એને કહેવાય થ્રુ તો બ્રિજમાં થઈને પસાર ન થવાય ટનલ હોત ને હમણાં ટનલ તો એમાંથી પસાર થવાય તો એ શબ્દનો અબાઉટ એટલે શું તો કે ના વિશે અને અલોંગનો અર્થ થાય સાથે સાથે અથવા સમાંતર સમાંતર બરાબર છે તો જો તમે પુલને સમાંતર ચાલવા માટે કોઈ જગ્યા હોતી નથી એટલે આપણો સાચો જવાબ રહેશે એ એક્રોસ કેમ તો કે પુલને ક્રોસ કરીને આ છેડે ઊભા હોય આ છેડે પહોંચી જવું એને કહેવાય વોક એક્રોસ ધ બ્રિજ બરાબર છે એટલે સાચો જવાબ રહેશે એ નેક્સ્ટ આગળ વધીએ હિ પ્રેડ ધેટ હિઝ બ્રધર ખાલી જગ્યા સેફલી તેણે પ્રાર્થના કરી પ્રે એટલે પ્રાર્થના કરી પ્રાર્થના કરી બરાબર તો અહીંયા આપ્યું છે ભૂતકાળ તો એનો મતલબ આ સાઈડ પણ ભૂતકાળ હોવું જોઈએ તો મિત્રો પહેલી વાત તો એ કે અરાઈવ્સ છે એ વર્તમાન કાળ છે ત્યારબાદ કોઈપણ મોડલ પછી ક્રિયાપદને એસ કે ઇ લાગી શકે નહીં તો અહીંયા આ ઓપ્શન પણ રોંગ છે હવે આપણી પાસે બે વિકલ્પ છે અરાઈવડ લેવું છે એ ભૂતકાળ છે માઇટ અરાઈવ એ પણ ભૂતકાળ છે કેમ તો કે એ મે મે અરાઈવનું ભૂતકાળ છે મે અરાઈવ બરાબર છે તો અહીંયા આ વાક્ય ઓલરેડી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલાઈ ચૂક્યું છે ખરેખર આ વાક્ય એવું હશે હી પ્રે હી પ્રેડ હિઝ બ્રધર મે અરાઈવ સેફલી પરંતુ અહીંયા ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાઈરેક્ટમાં જાવશો ત્યારે મેનું થઈ જાય છે માઇટ બરાબર છે અને પ્રે કરી એટલે પ્રાર્થના કરી અને શક્યતા બતાવે છે કે એને એવી પ્રાર્થના કરી કે એનો ભાઈ છે એ સેફલી પહોંચી જાય અરાઈવ કરવું એટલે પહોંચવું એટલે આપણો અહીંયા સાચો જવાબ અરાઈવડ ન લેતા માઇટ અરાઈવ લેવાય તો તમને એમ થાય માઇટ તો ભૂતકાળ છે તેની સાથે કેમ વિવરણ આવ્યું પણ મિત્રો કોઈ પણ મોડલ ઓફ હોય એ વર્તમાનનું હોય કે ભૂતકાળનું હોય બધા જ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને માઇટ છે એ ભૂતકાળ જ છે બરાબર છે એટલે સાચો જવાબ રહેશે સી ત્યારબાદ છે ક્વેશ્ચન ડિગ્રીનો ક્વેશ્ચન પૂછાયો છે મિત્રો ધ વેધર વોઝ ખાલી જગ્યા ધેન એની શી હેડ એવર એક્સપિરિયન્સ કે વેધરનો અર્થ થાય વાતાવરણ બરાબર છે આબોહવા વોઝ ભૂતકાળની વાત કરવામાં આવી છે ખાલી જગ્યા કેવું હતું તો અહીંયા જવાબ શબ્દો છે ને મિત્રો એ શબ્દો છે બેડના બેડનો અર્થ થાય ખરાબ એનું સીડી જોઈએ તો એ છે વર્ષ અને એનું એસડી જોઈએ તો એ છે વર્સ્ટ બરાબર આ રીતે પીડી એ સીડી અને એસ ડી ખરાબ વધારે ખરાબ સૌથી ખરાબ જુઓ તો અહીંયા આપ્યું છે ધ્યાન તો મોટાભાગના મિત્રો ધેન જોઈ અને છેતરાઈ જશે કેમ તો કે ધ્યાન આવે ને એટલે સીડીનું રૂપ આવે એટલે મોટાભાગના મિત્રો આ વર્ષ લખીને આવ્યા હોય પરંતુ મિત્રો આમાં જવાબ વર્ષ આવતો નથી અહીંયા કોઈ વેધરની તુલના કોઈ બીજા સાથે નથી શું કહેવા માગે છે એ સમજો કે વેધર છે એ વોઝ ખાલી જગ્યા ખરાબ હતું એવું તો કે જ છે દેન એની શી હેડ એવર એક્સપ્રેન્સ તેણીએ અત્યાર સુધીમાં કોઈ એક્સપિરિયન્સ કર્યો હોય અનુભવ કર્યો હોય એમાંથી સૌથી ખરાબ અહીં હતું તો સૌથી ખરાબ હતું એવો મિનિંગ બતાવવા માગે છે તો એના મતલબ વર્ષ સાચું છે અને વર્ષ હોય તો આગળ ધ લગાવવો જરૂરી છે કારણ કે સુપરલેટી ડિગ્રીની પહેલાં આર્ટિકલ ધ લગાવવો ફરજિયાત છે એટલે અહીં સાચો જવાબ આવશે ધ વર્ષ જેમણે વર્ષ લખ્યું છે એ જવાબ ખોટો છે ઓકે નેક્સ્ટ અહીંયા મિત્રો એક ઇડિયમ જેને કહેવાય કે એક શબ્દ સમૂહ છે એનો કોઈ મિનિંગ આપણને આવડતો હોય કે વન્સ ઇન અ બ્લ્યુ મૂન એનો અર્થ જ એવો થાય અમુક ભાગ્યે જ કોઈ કિસ્સામાં બનતું એને કહેવાય વન્સ ઇન અ બ્લ્યુ મૂન એનો તમારે મિનિંગ આપવાનો છે અહીંયા તો અહીંયા અર્થ સમજીએ તો કે વન ઇન અ એટલે કે મહિને એકવાર બાય વીકલી તો કે અઠવાડિયામાં બે વાર અથવા દ્વિ સાપ્તાહિક દ્વિ સાપ્તાહિક બાય એનો અર્થ થાય બે જેમ કે બાય સિકલ બે વીલવાળી હોય તેને કહેવાય બાય સિકલ એ જ રીતે બાયનો અર્થ થાય બે એટલે દ્વિ સાપ્તાહિક વન ઓન રેર ઓકેશન્સ કે ભાગ્યે જ બનતું પ્રસંગોપાત ભાગ્યે રેર એટલે ભાગ્યે જ એટલે અહીંયા ખરેખર આપણો જવાબ છે સી અને અહીંયા છે એવરી નાવ એન્ડ ધેન સમયે સમયે બન્યા કરતો સમયાંતરે પણ એવો અર્થ અહીંયા રહેતો નથી તો આ મિત્રો આનો અર્થ ખ્યાલ હોય તો જ આ જવાબ આવડે એમાં કોઈ શોર્ટકટ છે નહીં બરાબર છે ચાલો સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ સાચો સ્પેલિંગ પસંદ કરું મિત્રો અહીંયા ખરેખર સ્પેલિંગ છે ને આ છે રિમેમ્બર બરાબર રિમેમ્બરનો અર્થ થાય છે યાદ કરું એટલે આપણે શું વિચારીએ રિમેમ્બરન્સ એટલે આર પછી શું લગાવી દઈએ એ એન એસ પરંતુ એવું થતું નથી ખરેખર અહીંથી ઈ નીકળી જાય છે અને ત્યારબાદ એ એન સી ઈ લાગે છે આવો સ્પેલિંગ ક્યાં છે રિમેમ્બરન્સ બરાબર છે એ સાચો છે તો જુઓ તો રી ઈ અને અહીંયા તો એ છે તો અહીંયા તો બંને ઈ છે તો એ જવાબ ખોટો છે અહીંયા રી ઈ છે અહીંયા એ છે અહીંયા બંને ઈ છે તો આ જવાબ પણ ખોટો છે અહીંયા જો ડબલ આર છે એ જવાબ પણ ખોટો છે એટલે આપણો સાચો જવાબ છે ડી રીમેમ બી ઈ આર નથી કરવાનું પણ બી પછીનો ઈ કાઢી અને ત્યારબાદ એ એન સી ઈ લગાવવાનું છે એટલે યાદ રિમેમ્બરન્સ એટલે શું થશે યાદ યાદગીરી પણ કહી શકો બરાબર છે ને રિમેમ્બર કરવું એટલે યાદ કરવું ચાલો નેક્સ્ટ હા આ સવાલ છે વન વર્ડ સબસ્ટિટ્યુટ એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ ધ બ્રાન્ચ ઓફ મેડિકલ એટલે કે મેડિકલની એક કોઈ શાખા કે વિચ ડીલ્સ વિથ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ એલ્ડ ઓલ્ડ એટલે કે જે ઓલ્ડ એટલે શું મિત્રો ધ ઓલ્ડ તો અહીંયા ધ ઓલ્ડનો અર્થ થાય ધ ઓલ્ડ મતલબ વૃદ્ધો વૃદ્ધો બરાબર છે તો કે એવી કોઈ મેડિકલની શાખા કે જે વૃદ્ધોના પ્રશ્નો પ્રોબ્લેમ્સ સાથે કામ કરે છે એના સાયન્સ એવું કહ્યું સાયન્સ તો મેં અહીંયા તમને એનું ભાષાંતર અત્યારે લખીને જ આપેલું છે ઓન્કોલોજી છે તો કે કેન્સરનું નિદાન અથવા કેન્સરની સારવાર કરતું શાસ્ત્ર આ બાકી રાખીએ છીએ ઓપસ્ટેટ્રિક્સ એ શું છે તો કે પ્રસૂતિ શાસ્ત્ર છે તો એ પણ અહીંયા વાત નથી એન્ડોક્રિનોલોજી છે એ શું છે તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તો આ શું છે તો કે ઝેર છે એ વૃદ્ધોના પ્રશ્નોનું વૃદ્ધોના પ્રશ્નોનું અભ્યાસ અભ્યાસ કરતું શાસ્ત્ર બરાબર છે એટલે કે જે વૃદ્ધોને જે પ્રોબ્લેમ્સ થાય છે એનો અભ્યાસ કરે છે અહીંયા જે આપ્યું છે ને જીરિયોટ્રિક એનો અર્થ પણ વૃદ્ધ થાય છે અને એને એસ લગાવી દો એટલે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સાચો જવાબ આપણો રહેશે આગળ વધીએ અહીંયા મિત્રો ઈ ફના પ્રશ્ન પૂછાયો છે ખાલી જગ્યા વર્ક આ યુ વોન્ટ સક્સિડ અહીંયા મિત્રો પહેલા તો સમજીએ વોન્ટનો અર્થ આપ્યો છે વિલ નોટ બરાબર છે એટલે અહીંયા એનો મતલબ ભવિષ્યકાળ છે અને ભવિષ્યકાળ હોય તો અહીંયા આપેલું વાક્ય એ સાદા વર્તમાન કાળનું હોવું જોઈએ ઇફ અનલેસ બીજી વાત અનલેસ છે એ નકાર છે ઇફ હોત તો એ હકાર છે તો અનલેસ જો નકાર હોય તો મિત્રો અનલેસ પોતે જ નકાર હોય ને તો અનલેસ પછીના વાક્યમાં જે તરત આવતું હોય ને એમાં ક્યારેય નોટ ના આવે આવું મેં તમને જે પહેલાં ત્રણ વિડીયો લીધા ને આપણે પાર્ટ વન ટુ થ્રી સોલ્યુશનના શોર્ટ ટ્રિક્સના એમાં પણ વાત કરેલી છે કે અનલેસ પછી ક્યારેય તરત નકાર વાક્ય આવતું નથી તો અનલેસ યુ ડોન્ટ એ વાત ખોટી અહીંયા વાત કરો અનલેસ યુ ડુ નોટ એ પણ ખોટી વાત લેસ્ટ લેસ્ટ ક્યારેય વાક્યની શરૂઆતમાં આવે નહીં લેસ્ટ તો હંમેશા વાક્યમાં વચ્ચે આવે અને એ પણ નેગેટિવ અર્થ બતાવે છે એટલે ખરેખર અહીંયા જવાબ આવે છે આપણો અનલેસ યુ અર્થ સમજીએ અનલેસ યુ વર્ક હાર્ડ જો તમે સખત મહેનત નહીં કરો યુ વોન્ટ સક્સિડ તો તમે સફળ નહીં થાવ અને સક્સિડ થવું એટલે સફળ થવું સફળ થવું બરાબર છે અને પોતે છે ભૂતકાળ નથી વિવન છે બરાબર છે એટલે સાચો જવાબ છે અનલેસ યુ ત્યારબાદ બાદ આપ્યું છે હિઝ માસ્ટર ખાલી જગ્યા એન્ડ એક્સપ્લેનેશન ઓફ હિઝ કંડક મિત્રો અહીંયા એક ખાલી જગ્યા મૂકવાની રહી ગઈ છે આ માસ્ટર શબ્દ પછી આમ તો ખાલી જગ્યા આવે છે બરાબર છે હિઝ માસ્ટર પછી છે ખાલી જગ્યા એન્ડ એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ મતલબ તેના માસ્ટરે એટલે એના સાહેબે કે એના એક્સપ્લેનેશન માંગ્યું એનો કન્ડક્ટનો અર્થ થાય વર્તન કે એનું જે વર્તન છે એનું એણે એક્સપ્લેનેશન માંગ્યું એનો ખુલાસો માંગ્યો તો માગવું અહીંયા આપેલા શબ્દો છે એ બધા ફ્રેઝલ વર્બ છે ફ્રેઝલ વર્બ એટલે શું મિત્રો કે કોઈ ક્રિયાપદ સાથે જ્યારે કોઈ પ્રેપોઝિશન જોડાય છે ત્યારે કોઈ નવો મિનિંગ લઈને આવે છે અને નવો મિનિંગ લઈને આવે છે એવા શબ્દોને કહેવાય ફ્રેઝ પ્રેપોઝિશન બરાબર સોરી ફ્રેઝલ વર્બ કહેશું શું કહેશું ફ્રેઝલ વર્બ તો અહીંયા જોવા આપ્યું છે કોલ્ડ ઓફ ઓપ્શન છે એનો અર્થ થાય કોઈ વાતને કેન્સલ કરવી ટુ કેન્સલ પછી કોલ્ડ અપ તો કે ટુ કોલ સમવન કોઈને ફોન કરવું સમવન એટલે કોઈ વ્યક્તિને ફોન કરવું તો એ મિનિંગની અહીંયા જરૂર નથી બરાબર છે પછી કોલ્ડ ઓન તો એનો અર્થ થાય કોઈની મુલાકાત લેવી અથવા આસ્ક ફોર હેલ્પ કોઈની મદદ માગવી બરાબર તો એ પણ જરૂર નથી ડિમાન્ડ કરવું એટલે કાંઈ માંગવું તો કોલ્ડ ફોર તો અહીંયા જોવો તો હિઝ માસ્ટર કોલ્ડ ફોર એન્ડ એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ તેના સાહેબે તેની પાસે તેના વર્તનનું એક્સપ્લેનેશન માંગ્યું તો માંગવું એટલે અહીંયા અર્થ આવશે કોલ્ડ ફોર કેટલાક વિદ્યાર્થીઓના થાય કે આવા પ્રશ્નો કેવી રીતે આવડે મિત્રો એના માટે તમારે આવા ફ્રેઝલ વર્બ તૈયાર કરવા પડે બરાબર છે એ ગોખવા જ પડશે એટલે કે વાંચીને તૈયાર કરવા પડશે એને સમજવાની કોઈ ખાસ રીત નથી બરાબર છે યાદ રાખવા પડશે ચાલો ત્યારબાદ છે શી હેઝ એન એટ્રેક્ટિવ ફિગર કે તેણીનું ફિગર એટલે એના શરીરનો જે બાંધો છે ફિગર એ કેવો છે એટ્રેક્ટિવ છે એટલે કે આકર્ષક છે બટ પરંતુ હર ટેમ્પર ટેમ્પરનો અર્થ થાય મિજાજ મિજાજ અથવા સ્વભાવ ઇઝ ધ મોસ્ટ સોરી અહીંયા પણ ખાલી જગ્યા રહી ગઈ છે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એ તો અમારે ટાઈપિંગમાં મિસ્ટેક રહેલી છે બટ હર ટેમ્પર ઇઝ ધ મોસ્ટ ખાલી જગ્યા પરંતુ એનો જે મિજાજ છે એ ખાલી જગ્યા છે ઓપ્શનમાં અહીંયા બાજુમાં તમને કોન્સ કરીને શું કીધું છે યુઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ધ એટ્રેક્ટિવ વર્ડ અહીંયા જે એટ્રેક્ટિવ શબ્દ આપ્યો છે અહીંયા તમને હાઇલાઇટ કરીને એનું ઓપોઝિટ વર્ડ આપો ચાલો આ ચાર ઓપ્શન છે એના ભાષાંતર પણ મેં લખેલા છે હવે તમને ખ્યાલ આવી જાય કોમ્પ્લેક્ષ એટલે જટિલ ડિસ્ટ્રેક્ટિંગ એટલે કોઈને વિચલિત કરવું ડિસ્ટ્રેક્ટ કરવું એટલે કોઈનું બે ધ્યાન કરવું બરાબર છે પછી રિપલ્સિવ એનો અર્થ થાય અણગમતું અને અનપ્રેડિક્ટેબલ એટલે જેનું તમે ભવિષ્ય ન ભાંખી શકો એવી વસ્તુ એને કહેવાય અનપ્રેડિક્ટેબલ અને એનો વિરોધી છે પ્રેડિક્ટેબલ જેનું તમે ભવિષ્ય આપી શકો કોઈ તો અહીંયા મિત્રો આ ચાર વિક એટ્રેક્ટિકનો અર્થ એટ્રેક્ટિવનો અર્થ થાય છે આકર્ષક તેનું વિરોધી કયો હવે છે સમજાઈ ગયું હશે તમને કે જે ન ગમે તેવું અણગમતું એને કહેવાય રિપલ્સી આને તમે અગલી પણ કહી શકો અગલી પણ એનું સમાનાર્થી છે બરાબર એટલે સાચો જવાબ છે રિપલ નેક્સ્ટ આગળ વધીએ ધ મિનિસ્ટર્સ વાઇફ વોઝ પ્રેઝન્ટેડ વિથ અ ખાલી જગ્યા ઓફ રોઝિસ મિનિસ્ટરની વાઈફ છે એ કઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી તો કે વિથ અ ખાલી જગ્યા ઓફ રોઝિસ તો મિત્રો અહીંયા આપણને પૂછ્યું છે કલેક્ટિવ નાઉન કલેક્ટિવ નાઉન એટલે કે ભાઈ રોઝ ફૂલોના સમૂહને શું કહેવાય છે જો શબ્દોનું ભાષાંતર ઓલરેડી લખીને જ આપી દીધું છે તમારી સમજ માટે સ્ટાફ કર્મચારીઓનો ગણ એને કહેવાય સ્ટાફ કોમ કોમ્બ નથી વાંચવાનો મિત્રો કોમ્બ કોમનો અર્થ થાય છે કાંસકો અથવા વાળ ઓળવા ક્રિયાપદ તરીકે લ્યો તો આનો અર્થ થાય વાળ ઓળવા સ્ટેક સ્ટેકનો અર્થ થાય કોઈ થપ્પી કે ગંજી કોઈ બુકનો થપ્પો હોય તો એમ કહી શકો આ સ્ટેક ઓફ બુક્સ બરાબર આનો શું વાંચશો તો કે ફૂલોનો ગુલદસ્તો આને મિત્રો તમારે વાંચવાનું છે બુકે બુકેટ નહીં બુકે તો કે ફૂલોનો ગુલદસ્તો હોય એને કહેવાય બુકે તો એને કઈ રીતે પ્રેઝન્ટ કરવામાં આવી તો કે વિથ અ બુકે ઓફ રોઝિસ ફૂલોના ગુલદસ્તા સાથે તો અહીંયા આપણો સાચો જવાબ છે બુકે બરાબર આ મિત્રો કેટલીક વાર સાચા સ્પેલિંગ પસંદ કરો તેમાં પણ કેટલી વાર પૂછાયેલો પ્રશ્ન છે આ શબ્દ યાદ રાખવા જેવો છે બરાબર ચાલો આગળ વધીએ ત્યારબાદ છે ક્વેશ્ચન ધ હાર્ડ વર્કિંગ ફાર્મર્સ એટલે સખત મહેનતું ખેડૂતો ટિલ્ડ ટિલ્ડનો અહીંયા અર્થ થાય છે ખેડવું કેવો અર્થ લેશો ખેડવું દેર લેન્ડ લેન્ડ એટલે જમીન ફ્રોમ ડોન ડોન એટલે શું મિત્રો સૂર્યોદય ડોનનો અર્થ થાય છે સૂર્યોદય ટુ ખાલી જગ્યા હવે મિત્રો એવું કહેવા માંગે છે કે જે સખત મહેનતું જે ખેડૂતો છે એ પોતાની જમીનને સવારથી સાંજ સુધી ખેડે છે તો એક ફ્રેઝ છે મિત્રો સવારથી શાંત જેમાં આપણે કેમ કહીએ સનરાઇઝ ટુ સનસેટ એ જ રીતે ડોન એટલે સૂર્યોદય તો એનો વિરોધી શબ્દ અહીંયા મૂકવાનું છે ખરેખર આપ્યું છે ગીવ ધ ઓપોઝિટ વર્ડ તો ડોન ટુ ડસ્ક થશે મિત્રો શું થશે ડોન ટુ ડસ્ક બરાબર છે એનો અર્થ થાય સંધ્યા તો મિત્રો ડસ્કનો અર્થ થાય છે સાંજ અથવા સંધ્યા સનરાઈઝ એટલે પણ સૂર્યોદય બરાબર છે ટ્વીલાઇટ એટલે પણ સંધ્યાકાળ મિત્રો આ પણ સંધ્યાકાળ છે અને મિડનાઇટ એટલે મધ્યરાત્રિ તો કેટલાક મિત્રોને ટ્વિલાઇટ પણ સાચું લાગ્યું છે પરંતુ મિત્રો આ એક ફ્રેશ છે હંમેશા સાથે બોલાતો શબ્દ છે ડોન ટુ ડસ્ક બરાબર છે એટલે ટ્વિલાઇટ છે એની નજીકનો નથી વધારે નજીકનો કયો રહેશે એનો ડસ્ક બરાબર છે એટલે સાચો જવાબ છે આપણો ડસ્ક આગળ વધીએ બહુ સરસ ક્વેશ્ચન છે હી કુડ હાર્ડલી ફાઇન્ડ એની ટાઈમ તે ભાગ્યે જ એવો કોઈ સમય મેળવી શકતો હતો ટુ ટોક ટુ મી કે મારી સાથે વાત કરવાનો કેમ કદાચ બિઝી રહેતો હશે હી વોઝ એઝ બિઝી એઝ તે કોના જેવો બિઝી હતો તો કે ભાઈ આમાં જોઈએ કે પ્રાણીઓના એક્ઝામ્પલ આપેલા છે કયું પ્રાણી બિઝી રહેતું હોય તો બુલનો અર્થ થાય બળદ પછી બી એટલે મધમાખી બરાબર છે ત્યારબાદ બેર એટલે રીંછ અને નન એટલે એક પણ નહીં તો એ કોના જેમ બિઝી રહેતો હતો એક ઉપમા આપવામાં આવી છે તો કે તે મધમાખીની જેમ બિઝી રહેતો હતો મિત્રો આવું ઘણી વાર પૂછાય કદાચ આવું પૂછાય એઝ બ્રેવ એઝ એઝ બ્રેવ એઝ તો આવે અ લાયન બરાબર છે બહાદુર કોના જેવું તો કે સિંહ જેવું બરાબર છે તો કે એઝ યુઝફુલ એઝ અ કાવ ઉપયોગી કોના જેવો તો કે ગાય જેવું એઝ ફેથફુલ એઝ અ ડોગ કૂતરા જેવો વિશ્વાસ એમાં એક બધી કહેવતો છે મિત્રો મધમાખી જેવો કહેવો તો કે બીજી મધમાખી હંમેશા બીજી જ રહેતી મિત્રો આ શબ્દો છે ને ધોરણ આઠ કે સાતના પાઠ્યપુસ્તકમાં આપેલા બરાબર એમાંથી પૂછ્યું છે જુઓ હો એટલે પાઠ્યપુસ્તકો ખૂબ મહત્ત્વના છે ચાલો અ ગ્રેટ રાઇટર કોઈ મહાન લેખક હોય ને મિત્રો અલગાડ્યું છે એટલે કોઈ પણ હોય શકે એડોપ્ટ એડોપ્ટ કરવું એટલે શું તો કે એમાં સમાવું કે એનો સમાવેશ કરવો બરાબર છે આ સ્ટાઇલ એપ્રોપ્રિએટ ખાલી જગ્યાએ સબ્જેક્ટ એ કેવી સ્ટાઇલ પસંદ કરે કોઈ સારો લેખક હોય તો કે તેના વિશેને યોગ્ય હોય તે તો મિત્રો અહીંયા એપ્રોપ્રિએટ પછી હંમેશા ટુ લગાવવાની વાત છે આ ફિક્સ પ્રિપોઝિશન છે આમાં નક્કી હોય એપ્રોપ્રિએટ ટુ હિઝ સબ્જેક્ટ મતલબ તેના વિશેને અનુરૂપ હોય એવી વાત જ એડોપ્ટ કરે છે સ્વીકારે છે બરાબર વિથ એટલે સાથે ફોર એટલે માટે એડોપ અબાઉટ એટલે ના વિશ પરંતુ અહીંયા એપ્રોપ્રિયટ પછી હંમેશા ટુ લેવાનો નિયમ છે એટલે જવાબ આવશે ટુ ચાલ વેન આઈ મેટ હર લાસ્ટ યર જ્યારે જોવા મિત્રો મીટનું ભૂતકાળ આપ્યું છે મેટ અને લાસ્ટ યર એટલે ગયા વર્ષે જ્યારે હું તેણીને ગયા વર્ષે મળ્યો શી ખાલી જગ્યા ફોર ફાઈવ યર્સ ત્યારે તેણી પાંચ વર્ષથી ખાલી જગ્યા હતી તો પાંચ વર્ષથી લગ્ન થઈ ગયા હતા આવું કહેવા માગે છે તો મિત્રો અહીંયા કયો જવાબ લેવાય તો કે સિન્સ અને ફોરની મિત્રો જ્યારે વાત થતી હોય ત્યારે હંમેશા પૂર્ણ કાળ આવતા હોય તો અહીંયા આપેલો કાળ છે એ ભૂતકાળ છે એટલે અહીંયા આપેલો આપણે લેવાનો છે પૂર્ણ ભૂતકાળ પણ કેવો ભૂતકાળને લગતો બરાબર છે તો કે હેવ હે હેડ વત્તા થ્રી હોવું જોઈએ તો અહીંયા હેડ મેરિડ લેવું કે હેડ બિન મેરિડ લેવું આ વોઝ મેરિડ તો આવશે જ નહીં બરાબર છે એ સાદો કાળ થઈ જાય અને ફિન્સ અને ફોર સાથે ક્યારેય સાદો કાળ વપરાય નહીં અને સિન્સ અને ફોર સાથે વૂડની પણ રચના આવે નહીં બરાબર તો આપણે મિત્રો અહીંયા જ્યારે સિન્સ અને ફોરની વાત થતી હોય છે ત્યારે હંમેશા હેડબીનની વાત કરવી જોઈએ અથવા હેવ હેઝ બિન લેવા જોઈએ પણ એ તો કાળની વાત જ નથી હેવ હેઝ બિન તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ થાય એટલે અહીંયા વાત ભૂતકાળની છે અને ભૂતકાળની વાત હોય એટલે આવશે હેડ બિન મેરિડ એટલે સાચો જવાબ રહેશે આપણો હેડ બિન મેરિડ આ ટુ બીના રૂપ તરીકે વર્તે છે હેડ બિન એટલા માટે આપણે કહેતા શી ઇઝ મેરિડ મતલબ તેણેના લગ્ન થઈ ગયા છે એમાં અહીંયા લગ્ન થઈ ગયા હતા ઇઝના બદલે અહીંયા સિન્સ ફોર છે એટલે ભૂતકાળનું રૂપ હોય હેડ બિન ઓકે ચાલો તો મિત્રો આ રીતે હતું આ ઇંગ્લિશના ક્વેશ્ચનનું સોલ્યુશન મિત્રો તમારા પ્રશ્નો ભાગે સાચા પડ્યા હશે એવી આપણે આશા રાખીએ અને તમને આનું સોલ્યુશન બરાબર સમજાયું હશે તો મિત્રો ઓલ ધ નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા કેરિયર એકેડમી ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે યુવા ડિજિટલ ક્લાસમાં હું આપ સર્વે મિત્રોને આવકારું છું આજે તારીખ એક અગિયાર બે હજાર વીસના રોજ જે બી એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે હેલ્થની પરીક્ષા લેવાની છે એટલે કે એમપીએસ ડબલ્યુ અને એફએસ ડબલ્યુ તો એના જે પેપર છે એ પેપરના વિજ્ઞાન વિષયનું સોલ્યુશન એ આજે આપણે કરવાનું છે ખૂબ જ સરળ પ્રશ્નો છે અમુક ખૂબ સારી માહિતી માગી લે એવા પ્રશ્નો છે મિત્રો તો જોઈએ કે શું એ પ્રશ્નો કહેવા માગે છે બરાબર પહેલો પ્રશ્ન છે કે કયા દેશમાં સૌથી વધુ ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે મિત્રો ન્યુક્લિયર રિએક્ટર એને કહેવામાં આવે છે કે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરી અથવા તો ન્યુક્લિયરનો ઉપયોગ કરી અને આપણે જે ઉર્જા મેળવીએ છીએ એટલે કે પરમાણુ ઉર્જા મેળવતું જે આખું સાધન છે અથવા તો જે રિએક્ટર છે એ ન્યુક્લિયર રિએક્ટર છે કયા દેશની અંદર સૌથી વધારે ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે તો ઓફિશિયલી આપણે જાણીએ છીએ કે ભાઈ અમેરિકા કે જેની અંદર સૌથી વધારે ન્યુક્લિયર રિએક્ટર છે એ મિત્રો આવેલા છે મિત્રો અમેરિકાની અંદર નાઇન્ટી સિક્સ એટલે કે છન્નું ન્યુક્લિયર રિએક્ટર એ આવેલા છે ત્યાર પછી જોઈએ તો ફ્રાન્સની અંદર અઠ્ઠાણું અઠ્ઠાવન ન્યુક્લિયર રિએક્ટર છે એ આવેલા છે જાપાનની અંદર મિત્રો પાંચ ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે રશિયાની અંદર છત્રીસ ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે ફ્રાન્સની અંદર નવ ન્યુક્લિયર રિએક્ટર હતા પણ ગયા વર્ષે એ લોકોએ પોતાના ચાર ન્યુક્લિયર રિએક્ટર છે એ તોડી નાખ્યા છે ત્યાર પછી મિત્રો જોઈએ તો આખા વિશ્વની અંદર ચારસો ચાલીસ ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે કે જે હાઈ મેગાવોટના હોય છે અને ભારતની અંદર એટલે કે ઇન્ડિયાની અંદર મિત્રો સાત ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે ભારતની અંદર સાત ન્યુક્લિયર રિએક્ટર છે એ આવેલા છે એટલે આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી અમેરિકા કે જ્યાં છન્નું ન્યુક્લિયર રિએક્ટર આવેલા છે જે વિશ્વની અંદર સૌથી વધારે છે મિત્રો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પાણીનો એક પરમાણુ એટલે પાણીનો એક પરમાણુ એટલે શું તો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે કે બે ઓક્સિજન પરમાણુઓ એટલે કે બે ઓક્સિજન અણુઓ અને એક હાઇડ્રોજન અણુ એટલે કે બે ઓક્સિજન અને એક હાઇડ્રોજન ત્યાર પછી બે હાઇડ્રોજન અણુઓ અને એક ઓક્સિજન અણુ ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો જાણીએ છીએ આપણે કે ભાઈ પાણીનું જે અણુસૂત્ર છે એચ ટુ ઓ છે પાણી કહી દો કે વરાળ કયો કે બરફ કયો આ ત્રણે ત્રણ માટે મિત્રો એનું અણુસૂત્ર છે એચ ટુ આવશે જે લગભગ ધોરણ છ થી આપણે ભણતા આવ્યા છીએ એની અંદર તમે જોઈ શકો કે હાઇડ્રોજનના બે પરમાણુ છે અને ઓક્સિજનનો એક પરમાણુ છે હાઇડ્રોજનના બે પરમાણુ છે અને ઓક્સિજનનો એક પરમાણુ છે એટલે ઓફિશિયલી જવાબ આવશે મિત્રો એનો બી કે બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ એકદમ સરળ છે બીજું કે મિત્રો આ જે પ્રશ્ન છે એ આપણી આરોગ્યની જે બુક છે આરોગ્ય અમૃત એના પેજ નંબર ત્રણસો સાડત્રીસ ઉપર તમને મળી રહેશે આનો જે જવાબ છે એ પેજ નંબર ત્રણસો સાડત્રીસ આરોગ્ય અમૃત જે યુવા કેરિયર એકેડમી દ્વારા જે પબ્લિશ કરવામાં આવેલી હતી સ્પેશિયલ હેલ્થ માટેની તો એની અંદરથી તમને આ પ્રશ્નોનો જવાબ છે એ મળી જશે આગળ જોઈએ દોસ્તો તો નીચેના પૈકી વનસ્પતિ રાત્રે કયો વાયુ બહાર કાઢે છે જો મિત્રો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ છે એ શ્વાસની અંદર ઓક્સિજન વાયુ લે છે ખાસ યાદ રાખજો વનસ્પતિ શ્વાસમાં ઓક્સિજન વાયુ લે છે અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પોતે બહાર કાઢે છે ઓલ ટાઈમ મિત્રો દિવસ હોય કે રાત હોય દિવસ હોય કે રાત હોય વનસ્પતિ એ પોતે શ્વાસમાં ઓક્સિજન લેશે અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢશે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મિત્રો ક્યારે થશે દિવસે થશે એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં સાચો જવાબ તો આપણે દિવસ કે રાત એવું ન આપી શકીએ પણ એવું કહી શકીએ કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે ભાઈ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક તૈયાર કરવો તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે એટલે કે દિવસે એ પોતે કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન વાયુ છે એ આપણને બહાર કાઢશે પણ એ ઉચ્છવાસમાં નથી મિત્રો એ પ્રકાશ સંશ્લેષણની બાય પ્રોડક્ટ છે ઓક્સિજન વાયુ જે દિવસે આપણને આપે છે એ ઉચ્છવાસ મારફતે નથી એ માત્ર ને માત્ર પ્રકાશ સંશ્લેષણની બાય પ્રોડક્ટ છે તો એ પ્રમાણે આપણે જોઈએ તો વનસ્પતિ પોતે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે દિવસ દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ લે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અને ઓક્સિજન બહાર કાઢે છે પણ રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જાય છે એટલે કોઈપણ પ્રકારનું આપણને કન્ફ્યુઝન રહેશે નહીં તો જવાબ એની અંદર આવશે મિત્રો બી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર છે સીઓ ટુ એટલે એમાં ઓક્સિજન નાઇટ્રોજન કે હિલિયમ એની અંદર આવશે નહીં બરાબર છે મિત્રો ઓકે આગળ વધીએ તો ત્યાર પછી અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીરના કયા ભાગમાં સૌથી વધુ નુકસાન કરે છે એકાવન પ્રશ્ન છે મિત્રો અલ્ટ્રાવાયોલેટ કિરણો જેને આપણે યુવી રેઝ તરીકે ઓળખીએ છીએ આપણે સામાન્ય રીતે સૂર્યપ્રકાશ છે તો એની અંદર ત્રણ પ્રકારના કિરણો છે એક અલ્ટ્રાવાયોલેટ છે ત્યાર પછી જોઈએ તો એક વિઝન છે જેને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ અલ્ટ્રા વાયોલેટ છે એને આપણે ગુજરાતીમાં પાર જાંબલી કહીએ છીએ ત્યાર પછી વિજન છે એને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ અને ત્યાર પછી આવે છે જેને આપણે ઇન્ફ્રારેડ કહીએ અને ગુજરાતીની અંદર એને આપણે પાર રક્ત કિરણો તરીકે ઓળખીએ છીએ પાર જાંબલી કિરણો છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે ત્યાર પછી દ્રશ્ય પ્રકાશ અને ત્યાર પછી પાર રક્ત પાર જાબલી કિરણો છે જેની તરંગ લંબાઈ સો એંગસ્ટ્રોમથી લઈ અને ચાર હજાર એન્કસ્ટ્રોમ સુધીની હોય છે જ્યારે વિઝન એટલે કે દ્રશ્યપ્રકાશ છે તો એની જે તરંગ લંબાઈ છે એ ચાર હજાર એંગસ્ટ્રોમથી લઈ અને આઠ હજાર એન્કસ્ટ્રોમ સુધીની હોય છે અને ત્યાર પછી આયાર એટલે કે પાર રક્ત છે તો એની જે તરંગ લંબાઈ છે એ સૌથી વધારે એટલે કે આઠ હજાર એંગસ્ટ્રોમથી દસ હજાર એંગસ્ટ્રોમ જેટલી હોય છે તો એની અંદર આપણે વાત કરીએ છીએ યુવી રેઝ મતલબ કે પાર જામલી કિરણો જેનું પ્રમાણ પણ વધારે હોય છે એપ્રોક્સિમેટ સૂર્યપ્રકાશની અંદર ચાલીસ ટકા જથ્થો છે એ યુવિ રેઝનો હોય છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનો હોય છે તો એ પોતે સૌથી વધારે મિત્રો નુકસાન કરશે ઓપ્શન બી આંખ અને ચામડી કારણ કે ચામડીના કેન્સર માટે આપણે એવું જાણીએ છીએ કે ભાઈ સૂર્યપ્રકાશના જે અલ્ટ્રાવાયોલેટ છે એ એના માટે જવાબદાર હોય છે આંખ મતલબ કે સેન્સિટિવ પણ એટલા જ હોય છે કે જેથી કરીને આંખ છે એ લાંબા સમય સુધી એની સામે કાર્યરત ન રહી શકે બરાબર એટલે આપણે ક્યારેક સૂર્યપ્રકાશની સામે જોઈએ તો આપણી આંખો મીંચાઈ જતી હોય છે બરાબર તો એ આ બાબત દર્શાવે છે અને આંખને નુકસાન પણ કરે છે ઘણી વખત મિત્રો એવું બને કે આપણે બહુ વધારે તડકો હોય ત્યાંથી આપણે જો ઘરની અંદર આવીએ તો અમુક સમય માટે અમુક સેકન્ડો માટે આપણને ક્યારેક કોઈ વસ્તુ દેખાય નહીં એવી સ્થિતિ બનતી હોય છે બરાબર ઓકે આગળ વધીએ મિત્રો આની અંદર જવાબ આવશે આંખ અને ચામડી ત્યાર પછી ફોટોફોબિયા એટલે શું આ મિત્રો એક પ્રકારનો ડર છે બરાબર એક પ્રકારની બીક છે ફોટોફોબિયા એટલે શું તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુથી જે બીતો હોય છે એને વિજ્ઞાનની ભાષામાં ફોબિયા કહેવામાં આવે છે જેને વિજ્ઞાનની ભાષામાં ફોબિયા કહેવામાં આવે છે દાખલા તરીકે અહીં આપ્યું છે આપણને ફોટોફોબિયા તો એનો મતલબ એવો થાય કે કોઈ વ્યક્તિ છે એ પ્રકાશથી જો ડર તો હોય પ્રકાશ એટલે કે લાઇટથી જેને વધારે પડતી બીક લાગતી હોય તો એવું કહેવાય કે ભાઈ આ જે વ્યક્તિ છે એને ફોટોફોબિયા છે આપણા પ્રશ્નનો જવાબ પણ મિત્રો આ જ આવશે ફોટોફોબિયા એટલે કે પ્રકાશથી જે ડર લાગે છે તે પણ એ સિવાયના આપણે જો જોઈએ તો ઊંચાઈથી જે ડર લાગે છે એને કહેવામાં આવે છે એક્રોફ્રોબિયા એને કહેવામાં આવે છે એક્રોફોબિયા જેને ઊંચાઈથી ડર લાગે એને કહેવામાં આવે છે એક્રોફોબિયા ત્યાર પછી જેને હવાથી ડર લાગે છે મતલબ કે પવનથી ડર લાગે છે એને કહેવામાં આવે છે એનિમોફોબિયા એને કહેવામાં આવે છે મિત્રો ફોબિયા અને ત્યાર પછી આગથી જે ડર લાગે છે એને કહેવામાં આવે છે પાયરોફોબિયા એને કહેવામાં આવે છે પાયરોફોબિયા તો આ વસ્તુનો આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવા કેવા પ્રકારનો કોઈ વ્યક્તિ છે એને બીક લાગે તો એને કેવા પ્રકારના ફોબિયા તરીકે આપણે ઓળખીએ છીએ તો પ્રકાશથી ડર લાગે છે એને કહેવાય ફોટોફોબિયા મતલબ કે આપણા પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન એ ઊંચાઈથી ડર લાગે એને કહેવાય એક્રોફોબિયા હવાથી ડર લાગે એને કહેવાય એનિમોફોબિયા અને ત્યાર પછી આગથી ડર લાગે છે એને કહેવામાં આવે છે મિત્રો પાયરોફોબિયા અને મિત્રો આ બધા જ પ્રશ્નોનો જવાબ છે એ તમને આરોગ્ય અમૃત પેજ નંબર ત્રણસો ને સત્યાસી ઉપરથી આ બધા બધી જ જે વિગત છે એ તમને જોવા મળશે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ભાઈ હડકવાના રોગની અંદર સામાન્ય રીતે જે દર્દી છે એ પોતે પાણીથી વાગે છે જે દર્દી છે એ પોતે પાણીથી વાગે છે તો એને કહેવામાં આવે છે મિત્રો હાઇડ્રોફોબિયા એને કહેવામાં આવે છે હાઈડ્રોફોબિયા તો આ જે પ્રશ્નો છે મતલબ આ ટાઈપની જે બધી ડિટેલ્સ છે એ તમને આરોગ્ય અમૃત પેજ નંબર ત્રણસો સત્યાસીમાંથી એ મળી રહેશે બરાબર આગળ વધીએ ત્યાર પછી આપણા શરીરના બંધારણમાં કુલ કેટલા ટકા પ્રોટીન હોય છે મિત્રો ખૂબ જ એમ કહેવાય કે ફેક્ચ્યુઅલ ડેટા ટાઈપ ટાઈપનો છે એ પ્રશ્ન છે મતલબ કે તથ્ય છે બરાબર બીજી કોઈ બાબતો છે એનું આની અંદર ડિસ્કશન નહીં આવે આની અંદર જવાબ આવશે સત્તર ટકા આની અંદર જવાબ આવશે સત્તર ટકા કે ભાઈ પ્રોટીન આપણા શરીરની અંદર સત્તર ટકા જેટલો હોય છે આ પ્રશ્નનો જવાબ તમને આરોગ્ય અમૃત પેજ નંબર ત્રણસો ને પંચાણું ઉપરથી મળી રહેશે બરાબર ઓકે આગળ વધીએ તો ત્યાર પછી છ્યાસીવા પ્રશ્ન છે કે શરીરના નાજુક અવયવોનું રક્ષણ એ કોણ કરે છે અથવા તો નીચેનામાંથી કોણ કરે છે અથવા તો ખાલી જગ્યા જે કાંઈ આપણે ગણીએ તે તો એની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ફેટ ફેટ એટલે કે ચરબી મિત્રો ચરબી છે એ આપણા શરીરને એક તો ખાસ પ્રકારનું રક્ષણ ત્યાર પછી ગરમી ઊર્જા આ બધી જ બાબતો છે એ પૂરી પાડવાનું કામ કરતું હોય છે જે નાજુક નાજુકવિઓ છે એની આજુબાજુમાં જેટલા વધારે પ્રમાણમાં ફેટ છે એટલે કે ચરબી છે તો એ પોતે એને બહારથી આંચકા લાગતા હોય તો એની સામે રક્ષણ આપે છે એટલા માટે અહીંયા મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ફેટ એટલે કે ચરબી જે શરીરના નાજુક અવયવો છે એનું રક્ષણ કરે છે આ પ્રશ્નોનો જવાબ પણ તમને આરોગ્ય અમૃતના પેજ નંબર બસો ને નવ ઉપરથી એ મળી રહેશે આગળ વધીએ મિત્રો કે રાત્રિના સમયે દેખાતું ન હોય તો તેને શું કહેવાય છે મતલબ કે ખાલી જગ્યા આપી છે કે રાત્રિના સમયે ન દેખાતું હોય બરાબર એક એવી બીમારી છે કે જેમાં રાત્રિના સમયે જોવામાં તકલીફ પડતી હોય છે તો એને શું કહેવામાં આવે છે તો અહીંયા પહેલું તમને આપ્યું છે સ્વપ્નદ્રષ્ટા સ્વપ્નદ્રષ્ટા છે એ સામાન્ય રીતે ગુજરાતીમાં એનો મતલબ એવો થાય કે સ્વપ્ન જોનાર કોઈ પુરુષ માટે જોવું કેવું હોય તો એવું કહી શકાય કે સ્વપ્નદ્રષ્ટા અને કોઈ મહિલા એટલે કે સ્ત્રી માટે કેવું હોય તો એને સ્વપ્ન દ્રષ્ટિ કહેવામાં આવે છે એટલે એ જવાબ છે એ નહીં આવે ત્યાર પછી છે રંગ અંધત્વ જેને આપણે કલર બ્લાઇન્ડનેસ કહીએ છીએ બરાબર તો એ વસ્તુ પણ એની અંદર છે એ નહીં આવે આની અંદર ખાસ કરીને જોઈએ તો લાલ અને જે લીલો રંગ છે આ બંને વચ્ચેનો ભેદ એ સામાન્ય રીતે જે તે દર્દી પોતે પારખી શકતો હોતો નથી અથવા એ પ્રકારના અમુક રંગો છે એની જે તફાવત છે એ તફાવતી પોતે પારખી નથી શકતો હતો ખબર નથી હોતી કે આ હકીકતમાં આ કયો રંગ છે અને સામાન્ય રીતે આજે રંગ અંધત્વ માટેના જે લક્ષણો છે એ ખાસ કરીને એક્સ રંગ સૂત્ર ઉપર હોય છે એટલે સામાન્ય રીતે રંગ અંધત્વ છે તો એ બીમારી મોટાભાગે પુરુષોની અંદર જોવા મળતી હોય છે રંગ અંધત્વની જે બીમારી છે એ મોટાભાગે પુરુષોમાં જોવા મળતી હોય છે ત્યાર પછી રતાંધળાપણું રતાંધળાપણું એ આપણા પ્રશ્નનો સાચો જવાબ છે કહેવાય રાત્રિના સમયે દેખાતું ન હોય તો એને કહેવામાં આવે છે રતાંધળાપણું બરાબર સામાન્ય રીતે કોઈ વ્યક્તિ છે તો એને દિવસે દેખાતું હોય છે પણ રાત્રે દેખાતું હોતું નથી તો એને રતાંદુ કહીએ છીએ અને રતાંદળાપણું છે એ મિત્રો વિટામિન એની ઉણપથી થાય છે રતાંદપણું એ વિટામિન એની ઉણપથી થતો રોગ છે બરાબર અને વિટામિન એનો સૌથી મોટો જે સોર્સ છે એ ગાજર છે જે આપણે જાણીએ છીએ આ પ્રશ્નનો જવાબ તમને આપણા આરોગ્ય અમૃતનું જે પુસ્તક છે પેજ નંબર બસો બે માંથી એ તમને બાકીની ડિટેલ માહિતી છે એ મળી રહેશે જોઈએ કે ગ્લુકોઝ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળીને બનાવે છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ મળીને બનાવે છે તો એની અંદર મિત્રો જવાબ આવશે લેક્ટોઝ એની અંદર જવાબ આવશે લેક્ટોસ કારણ કે લેક્ટોસ છે એ પોતે ડાયસેકેરાઇડ છે બહુ વધારે રસાયણમાં આપણે નથી જવું કારણ કે ગ્લુકોઝ અને ગેલેક્ટોસ છે એ બંને મોનોસેકેરાઇડ છે જ્યારે લેક્ટોસ છે એ પોતે ડાય સેકેરાઈડ છે એટલે લેક્ટોઝ એ સેના દ્વારા બને છે તો કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ દ્વારા એ બનતું હોય છે મિત્રો આરોગ્ય અમૃતનું પેજ નંબર સુડતાલીસ પાચનતંત્રની અંદર આ એક બાબત આપી છે કે ભાઈ લેક્ટેઝ નામનો જે એક ઉત્સેચક છે લેક્ટેઝ નામનો એક ઉત્સેચક છે એ પોતે લેક્ટોઝને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવે છે તો એના આધાર ઉપર તમે આ પ્રશ્ન છે એને કવરઅપ કરી શકો છો એ પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો બરાબર જે માલ્ટોઝ છે એ પણ એક બીજો ઇન્ટરમીડિયેટ પદાર્થ છે ફ્રુક્ટોઝ છે એ પણ એક ઇન્ટરમીડિયેટ પદાર્થ છે આ ત્રણે ત્રણ અલગ અલગ ઘટકો છે એટલે આપેલ તમામ છે એ જવાબ આવવાનો નથી એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી લેક્ટોઝ ઓકે ત્યાર પછીનો જે પ્રશ્ન છે ચોરાણુંમાં કે નીચેનામાંથી કયો ગેસ હવામાં સૌથી મહત્તમ હોય છે અહીં આ એક સેન્ટન્સ વધારે એક શબ્દ છે એ વધારે આવી ગયો છે એ સૌથી વધારે હોય છે એટલે કે મહત્તમ હોય છે તો એકદમ સરળ સવાલ છે આપણે જાણીએ છીએ કે ભાઈ નાઇટ્રોજન વાયુ છે એનું વાતાવરણની અંદર પ્રમાણ છે એ સૌથી વધારે હોય છે નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ સૌથી વધારે હોય છે આપણે જાણીએ છીએ ભાઈ કે અઠ્યોતેર ટકા નાઇટ્રોજન હોય છે વાતાવરણમાં વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ મિત્રો અઠ્યોતેર ટકા હોય છે જ્યારે ઓક્સિજન છે એ એકવીસ ટકા હોય છે બરાબર એકદમ સરળ સવાલ છે આપણા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી કે ભાઈ નાઇટ્રોજન છે એ અઠ્યોતેર ટકા હોય મતલબ હવાની અંદર સૌથી એ મહત્તમ હોય છે ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ છે તો એ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે કાર્બન ડાયોક્સાઇડ છે એ મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છે બરાબર તો આ એક વસ્તુ છે એ યાદ રાખશું આ તો પાણીની વરાળ છે એટલે એ વાયુની અંદર આપણે ગણશું નહીં ઓકે આ પ્રશ્ન છે એનો જવાબ તમને પેજ નંબર બસો સુડતાલીસ આરોગ્ય અમૃતનું જે પુસ્તક છે એમાંથી મળી રહેશે એકદમ સરળ સવાલ છે મિત્રો આરામથી આપણે એ પ્રશ્નોનો જવાબ છે એ આપી શકતા હોઈએ છીએ પછીનો પ્રશ્ન છે મિત્રો નીચેનામાંથી કયું ઘણી વખત રિસાયકલ કરી શકાય છે મતલબ કે અહીંયા જે બધા પદાર્થો આપેલા છે એ પદાર્થોમાંથી કયો પદાર્થ કે ધાતુ એને વધારે વખત રિસાયકલ કરી શકાય રિસાયકલનો મતલબ શું થાય મિત્રો કે ભાઈ જે કોઈ વસ્તુ છે એના અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી અથવા તો બીજા કોઈ ફેરફારો કરી અને એમાંથી કોઈ નવી વસ્તુ મેળવવી અથવા તો એનું શુદ્ધિકરણ કરવું તો એને કહેવામાં આવે છે રિસાયકલ સામાન્ય રીતે મિત્રો અહીંયા જે તમને ઓપ્શન આપ્યા તો એની અંદર તમે પહેલું જુઓ કે લાકડું તો એનું તો રિસાયકલ છે એ થવાની કોઈ શક્યતા નથી બરાબર એ જોઈ શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન આવે છે પ્લાસ્ટિક માટે તો આપણે જોયું હોય કે પ્લાસ્ટિક છે તો ઘણી બધી વખત એવું બનતું હોય કે એમાંથી રિસાયકલ કરતા હોય છે કોઈ જગ્યાએ આપણે પ્લાસ્ટિક વીણવાવાળા વગેરેને આપણે જોતા હોઈએ આપણને એવો સવાલ થાય કે એ લોકો આ શું કામ વીણતા હશે તો એ પ્લાસ્ટિકમાંથી નવું પ્લાસ્ટિક મેળવવામાં આવતું હોય તો જવાબ આનો પ્લાસ્ટિક આવી શકે પણ એની સાથે સાથે બીજું એલ્યુમિનિયમ આપ્યું છે આપણને તો એ રીતે આપણે જોઈએ તો એલ્યુમિનિયમ છે એનું રિસાયકલિંગ વધારે સારી રીતે એ પ્લાસ્ટિક કરતાં વધારે થઈ શકે અને એલ્યુમિનિયમનું રિસાયકલિંગ કરવામાં આવે છે તો એમાં કોઈ નકામો કચરો છે એ જમા થતો હોતો નથી અથવા તો અલગથી દૂર કરવો પડતો હોતો નથી જ્યારે પ્લાસ્ટિકની અંદર એ વસ્તુ છે એ થઈ શકતી હોય છે રિસાયકલિંગ પ્લાસ્ટિકનું પણ થઈ શકે એલ્યુમિનિયમનું પણ થઈ શકે પણ અહીંયા એમ કીધું છે કે ઘણી વખત મતલબ કે આ બંનેની કમ્પેરિઝન છે એટલા માટે અહીંયા મિત્રો જવાબ આવશે એલ્યુમિનિયમ બરાબર જો એલ્યુમિનિયમ ન હોત કાગળ હોત તો કદાચ અહીંયા છે એ મિત્રો જવાબ આવી શકાત પ્લાસ્ટિક બરાબર તો આપણા પ્રશ્નનો છે એ જવાબ આવશે મિત્રો એલ્યુમિનિયમ ઓકે તો અહીંયા આજે વિજ્ઞાન વિષય છે તો એ વિષયનું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે તમે તમારું પેપર છે એ જોઈ અને ચેક કરી શકો છો કે કેટલા પ્રશ્નો છે એ તમારા સાચા છે ઓકે થેન્ક યુ ભાવનગર યુવા કેરિયર એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે આ ડિજિટલ ક્લાસની અંદર આજે આપણે ભાવનગર મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા લેવાયેલી એમ પીએસડબ્લ્યુની એક્ઝામમાં જે ટફ પેપર ગણાય એવા પેપરનું સોલ્યુશન આપણે આજે કરશું તો એના અંતર્ગત આપણે આ એક નાનો વિડીયો જોઈએ કે જેની અંદર આપણને બધા જ પ્રક પ્રશ્નોનું સોલ્યુશન મળી રહે જોઈએ તો છવ્વીસમો એટલે અમે જે પ્રશ્ન લીધો છે એ સી પેપરમાં છે બધાને અલગ અલગ પેપર હશે તો સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના ક્યારથી અમલ કરવામાં આવી આ પહેલો જ સવાલ છે જોઈએ તો એમાં આવશે બે હજારને બે હજાર ઓગણીસમાં આ યોજના અમલ કરવામાં આવી શા માટે તો માતાના સુરક્ષિત માટે જ આ યોજના અમલ કરવામાં આવી છે હવે જોઈએ બીજો પ્રશ્ન એન્ટી લેપ્રસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ખરેખર મોટા ભાગનું આપણે જોઈએ તો આરોગ્ય અમૃતમ જે બુક યુવા કેરિયર એકેડમી દ્વારા બહાર પાડવામાં આવી છે ટોટલ આરોગ્યના ફોટી સિક્સ સવાલ અને જેની અંદરથી આપણે ત્રીસથી એકત્રીસ સવાલનું અંદરથી બેઠે બેઠું પૂછાણું છે એટલે એમ કહી શકાય કે એંસી ટકા જે આપણા જ બુકમાંથી પૂછાયેલું છે તો આ પણ તમે જુઓ તો આરોગ્ય અમૃતમની બસો છન્નુંમાં પેજ ઉપર આ લેપ્રસી માટેનો ડે લખેલો છે એન્ટી લેપ્રસી દિવસ બધાને ખબર છે કયો આવશે તો કે ત્રીસ જાન્યુઆરી ત્રીસમી જાન્યુઆરી લેપ્રસીનો દિવસ ગણવામાં આવે છે હવે એમની આગળનો સવાલ રસીકરણની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે છે તો આ બધા જ કાર્ડની આપણને થોડી થોડી ખબર હોવી જોઈએ તો ખબર પડી જાય પણ આમ તો કોમન સેન્સથી ગણીએ તો મમતા કાર્ડ આવે એ બધાને ખબર હોય આગળ જોઈએ તો અંત્યોદય કાર્ડ શેના માટે આવે તો કે જે ગરીબ માણસો છે એને તમામ પ્રકારની સરકાર દ્વારા જે સહયોગ મળે એના માટે આવે પછી રેશન કાર્ડ તો કે રેશનિંગમાં રેશનિંગ એટલે કે જે ઘઉં ચોખા કેરોસીન હાલ નથી મળતું આવી વસ્તુઓ મળવા માટે રાશન કાર્ડની જરૂર પડે છે અને રસી આધાર કાર્ડ કોઈ છે જ નહીં એટલે આપણને ખબર પડી ગઈ મમતા કાર્ડ માટે રસીકરણની નોંધણી કરવામાં મમતા કાર્ડમાં આવે છે આગળનો સવાલ જોઈએ મોન્ટોક ટેસ્ટ શાના નિદાન કરવામાં આવે છે જો આપણે આરોગ્ય અમૃતમની એકસો સાહીઠની બુકમાં ટીબી વિશે બધું જ ભણ્યા હોઈએ તો ટીબી માટે એટલે ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ અને ક્ષય માટે મોન્ટોક ટેસ્ટ કરવામાં આવે છે મોન્ટોક ટેસ્ટનો ડોઝ થોડો અમથો આપવામાં આવે એને ચોવીસ કલાક જવા દેવામાં આવે અને પછી એનું કેટલું એક્શન રિએક્શન આવે છે એના ઉપરથી જ એમનું વેક્સિનેશન કે એમના અમુક જે ડોઝ છે આપવામાં આવે છે એટલે મોન્ટોક ટેસ્ટ ફક્ત ને ફક્ત ક્ષય રોગ માટે જ આપવાની ટેસ્ટ કરવામાં આવે છે આગળ જોઈએ મેલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય કોમનલી સવાલ છે બધાને આવડી જાય એવો શું આવશે ફી ફિમેલ એના મચ્છર બીજા જોઈએ તો આમાંથી કંઈ નથી ક્યુલેક્સ મચ્છર એનાથી થાય તો કે હાથી પગો પછી એડિસ એજેપ્તી તરત જ ખબર પડે આપણે ડેન્ગ્યુ તો ચાર ગ્રામ ફેટમાંથી કેટલી ફેટમાંથી નવ કિલો કેલરી નવ કેલરી તો ચાર ગ્રામમાંથી માંથી છત્રીસ કેલરી આવો કોઈ જવાબ છે સી એટલે આ જવાબ થઈ ગયો આપણો છત્રીસ કેલરી ચાર ગ્રામ ફેટમાંથી મળે છે આગળનો સવાલ જોઈએ લોહતત્વ સૌથી વધુ શામાંથી મળે છે બધામાંથી સાચું ના પણ અમુક ટિપિકલ છે પાલકની ભાજી સૌથી વધારે વિટામિન બી છે લોહ તત્વ છે એ પાલકની ભાજીમાંથી મળે છે ગાજરમાંથી મળે કેરીમાંથી મળે દૂધમાંથી મળે પરંતુ સૌથી વધુ છે એ પાલખની ભાજીમાંથી મળે છે હવે આગળનો સવાલ જોઈએ કૂતરું કરડવાના કેસમાં નીચેના પૈકી કઈ રસી અપાય છે તો આમ જોઈએ ને તો આનું શોર્ટ ફોર્મ છે એ આર વી એન્ટી રેબીઝ વેક્સિન બરાબર એ અપાય છે બરાબર રેબીઝ વેક્સિન નથી આવતી પેન્ટાવેલેન્ટ રસી પેન્ટાવેલેન્ટ છે પાંચ રોગો માટે ઉપયોગી છે આગળના આપણા જે વિડીયો છે એમાં મૂકેલું જ છે કે કયા કયા રોગો છે બરાબર ડીપીટી એટલે ડીપીટીના ત્રણ રોગ અને એચઆઈબી હિબ અને એચબી બી બરાબર આ પાંચ રોગો માટે પેન્ટાવેલેન્ટ આપવામાં આવે છે ડી એટલે ડીપથેરિયા પી એટલે પર્ટ્યુસિસ ટી એટલે ટીટેનસ હિબ એટલે મગજનો રોગ અને એચબી એટલે હિપેટાઇટિસ બી હવે આગળ જોઈએ તો ન્યુમોકોકલ રસી ફક્ત ને ફક્ત ખબર હોવી જોઈએ ન્યુમોનિયા માટે આપવામાં આવે છે તો કઈ રસી બાકી રહે હવે એ આરવી એટલે કે એન્ટી રેબીઝ વેક્સિન એન્ટી રેબીઝ રસી હવે આગળની જોઈએ પર્યાવરણની સ્વચ્છતા જાળવવા માટે દરેકે વાહન ચાલક પાસે કયું સર્ટિફિકેટ હોવું જોઈએ આપણને બધાને ખબર છે પીયુસી અવારનવાર માગે અને દંડ કરાય છે પોલ્યુશન અંડર કંટ્રોલ પીયુસી આમાં ક્યાં બીજું કંઈ વિચારવાનું આવે આ ગુજરાત આવી ગયો એટલે ખોટું પડે બાકી બીજું એ કંઈ આવતું નથી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ આવે છે આગળનો જોઈએ સવાલ તો ખાલી જગ્યા ખોરાકમાંથી કેલ્શિયમના યોગ્ય શોષણ માટે જરૂરી છે કેલ્શિયમ આવે એટલે વિટામિન ડી આવી જાય સવાલના જવાબ જોયા વગર વિટામિન ડી એટલે

બે ઓક્ટોબર ના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી જ્યારે આપણા વચ્ચે મુખ્ય પ્રધાન પ્રધાનમંત્રી એટલે કે પીએમ બનીને આવ્યા ત્યારે હવે આગળ જોઈએ તો એપેડેમિક એટલે શું અત્યારે કોરોનાનો શરૂ શરૂ છે પણ એને શું કહેશું આપણે એપેડેમિક કહેવાય છે ના એને શું કહેવાય છે ચેપી રોગ આખા જગતમાં ફેલાય એટલે કે પેન્ડેમિક પેન્ડેમિક કહેવાય છે તો આમાં જવાબ છે એપેડેમિક એપેડેમિક એટલે એક જ એરિયામાં એક જ સમયે ચેપી રોગના ઘણા બધા કેસો નીકળે દાખલા તરીકે એક વિસ્તાર લ્યો ભાવનગરની અંદર જ તે ઝાડા ઉલટી નીકળી ફાટી પડ્યા હોય તો એને ભાવનગરનો એપેડેમિક ગણાય પછી એક નાનું ઊંઠું ગામ હોય એ ગામની અંદર દાખલા તરીકે દસ બાર કેસ હોય પણ બાર તેર કેસ એક જ રોગના હોય તો શું કહેવાય છે એપેડેમિક કહેવામાં આવે છે જ્યારે આખા જગતનું હોય ત્યારે પેન્ડેમિક કહેવામાં આવે છે તો આપણો જવાબ થશે એ હવે આગળ જોઈએ નામના ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે તો આમાં રોગ જોવા જઈએ તો આર્થરાઈટીસ એટલે આપણને કોમનલી ખબર હોય હાઈપોથાઇરોડિઝમ એટલે થાઈરોઈડ ગ્રંથિને લગતો રોગ છે પેરેલિસિસ એટલે લકવા અને એટલે ખરજવું ખરજવું અથવા ચામડીનો રોગ તો હવે આપણને આમાં આયોડિનની ખામી ક્યાં લાગે આયોડિનની ખામી એક જ જગ્યાએ થાય થાઈરોડ ગ્રંથિમાં હાઇપોથાઇરોડિઝમથી થાય છે એટલે જવાબ આપણો થશે બી હવે આગળનો સવાલ જોઈએ ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટકેટલા અંતરે અપાય છે જો પ્રથમ વર્ષમાં કીધું છે તો પ્રથમ વર્ષની અંદર પહેલાં દેવામાં આવતી ત્રિગુણી રસી હાલ દેવામાં આવતી નથી પરંતુ પ્રથમ વર્ષ પછી આવે જો અહીંયા ની ઉંમરમાં પછી આવે પ્રથમ વર્ષ પ પછી લખેલું આવે તો એટલે કે બાર મહિના પછી તો એમાં છ મહિના આવે જવાબ પરંતુ અહીંયા જવાબ આપ્યો છે દર દર છે છે એટલે કોઈ રસી દેવામાં આવતી નથી હવે બીજો જો સવાલ એવી રીતે જો સવાલમાં કંઈક થોડી ભૂલ હોય તો આપણને એવું પૂછે કે ત્રિગુણી રસી બાળકને પ્રથમ વર્ષની ઉંમરમાં કેટ કેટલા અંતરે અપાય છે પરંતુ તો આમાંથી એક પણ જવાબ આવવાને પાત્ર થતો નથી કારણ કે ત્રિગુણી રસી પ્રથમ વર્ષની અંદર એટલે કે એક વર્ષ બાળક ઝીરોથી લઈને એક વર્ષનું થાય ત્યાં સુધીમાં ત્રિગુણી રસી અપાતી હાલ નથી હાલ અપાય છે પેન્ટાવેલેન્ટ એટલે આ સવાલમાં થોડુંક કન્ફ્યુઝન છે બરાબર પરંતુ આમ ગણીએ પ્રથમ વર્ષથી કેટલા અંતરે અપાય તો છ માસ જવાબ આવે બરાબર દર છ માસે નહીં છ મહિના પછી એટલે કે અઢાર મહિને એટલે કે સોળથી ચોવીસ મહિનાની અંદર ડીપી આ ડીપીટી એટલે કે ત્રિગુણી રસી આપવામાં આવે છે હવે પછી આગળનો સવાલ જોઈએ તો એનઆરએચએમ તો એનઆરએચએમની અંદર બધી જ જગ્યાએ નેશનલ આવ્યું બરાબર આર ની જગ્યાએ સિઝનલ આવે એટલે ખોટું રુલર આવે એટલે સાચું હાચું રિવર આવે એટલે ખોટું એચ એટલે અહીંયા આપણે હેલ્થનો સવાલ છે હેલ્થનો સવાલ આવ્યો એટલે હોટલ ખોટું બરાબર આચું અને ત્રીજો અને છેલ્લો આ એક પ્રકારનું મિશન છે મેનેજમેન્ટ નથી કયો જવાબ આવશે નેશનલ રૂરલ હેલ્થ વિષાણુ દ્વારા થાય વિષાણુ એટલે વાયરસ વાયરસ એટલે ફક્ત એક જ જવાબ આવશે અસબડા લેપ્રેસી બેક્ટેરિયા થી થાય ડિપથેરિયા બેક્ટેરિયાથી થાય અને કોલેરા પણ બેક્ટેરિયાથી થાય તો કોલેરાનું આપણે જોઈએ તો વિબ્રિયો કોલાય વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થાય બરાબર બીજું લેપ્રેસી છે તો માઇકો માઇકોરિયમ લેપ્રીથી થાય આ પણ એક પ્રકારના બેક્ટેરિયા થયા અને બીજું છે કોરેનો ડિપ્થેરિયા છે એ કોરેનો

એનો જવાબ એ આવશે હવે આગળ જોઈએ તો એસ નું સુસંગત આખું નામ આપો તો આપણે જોઈએ તો આપણે રેસિડ્યુઅલ સ્પ્રેઇંગ કરવાનું છે તો એક જ જગ્યાએ રેસિડ્યુઅલ શબ્દ આવ્યો બી જવાબ હાચો છે એમનો બાકી આપણે બીજે ક્યાંય જઈએશું નહીં સ્પ્રેઇંગ કરવાનું છે અને રેસિડ્યુઅલ ઇન્ડોર તો બધી જગ્યાએ કોમન છે એટલે જવાબ આવશે બી હવે આગળ જોઈએ નીચેનામાંથી કયો રોગ વિટામિન બી ટુ ની ખામી થતો નથી આમાં બધાએ લોચા માર્યા છે બરાબર ને બી ટુ ની ખામી થતો નથી ફક્ત ને ફક્ત આવશે બેરી બેરી કેનાથી થાય બી વન બરાબર એટલે જવાબ આવી ગયો બેરી બેરી પરંતુ આમાં જો ખામીથી થાય છે એમ લખી નાખ્યું એટલે વિચારમાં પડી જાય એટલે સવાલ ફરજિયાત વાંચવો જરૂરી છે આગળ જોઈએ તો કયા રોગની તપાસ માટે નાઇટ એટલે કે રાત્રે બ્લડનું સર્વે કરવામાં આવે છે એટલે કે રાત્રે બ્લડનું સર્વે કરવામાં આવે છે તો મેલેરિયામાં એવું કોઈ સર્વે થતું નથી એમ પીએસડબ્લ્યુ ભાઈઓ રોજ સવારે જઈને આપણે બ્લડની સ્લાઇડ લઈ લઈ છે એટલે મેલેરિયા આવે નહીં જાપાનીઝ એનકેપેલાઇટિસનો આવે ચિકનગુનિયામાં આપણને બધાને ખબર છે કે દિવસે બ્લડ લઈ શકાય છે આપણો જવાબ આવ્યો ફાઇલેરિયા ફાઇલેરિયાની અંદર દવા આપ્યા પછી ત્રણ ચાર કલાકે લોહી લઈ શકાય એવું આપણને ખબર છે તો એમાં રાત્રિના નવ થી બાર માં લોહી લેવાનું હોય એટલે નાઈટ બ્લડ સર્વે કરવામાં આવે છે એટલે જવાબ આવશે ફાઇલેરિયા હવે આગળ જોઈએ એડ્સ અટકાયતી પગલાં અને સારવાર માટે કઈ સંસ્થા કાર્યરત છે તો એમાં આપણે બધા જ અત્યારે ટીવી સિરિયલો એટલી બધી સિરિયલોની વચ્ચે વચ્ચે એડવર્ટાઈઝમેન્ટો આવે એમાં જોઈએ તો નાકો આવે જ છે નાકો એટલે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન આવે છે એટલે જવાબ આવ્યો ડી હવે આગળનો સવાલ જોઈએ સમય અંતરે આદર્શ કૂવામાં શું કરવું જોઈએ આદર્શ કૂવો હોય આપણો જે ગામમાં કૂવો હોય અને જેમાંથી આપણે પાણી બાણી પીતા હોય અને એવો કૂવો હોય આપણા માટે જરૂરી હોય તો શું કરવું જોઈએ ફ્યુમિગેશન એટલે ઓપરેશન થાય શુદ્ધિકરણ કે જ્યાં બેક્ટેરિયા અને વાયરસ કિલ થાય સ્ક્રીનિંગ પ્રાઈમરી સેડિમેન્ટેશન ચેમ્બર અને આપેલા તમામ શું આવે એવું પૂછવામાં આવ્યું છે તો સ્ક્રીનિંગ એ થાય છે પ્રાઇમરી સેડિમેન્ટેશન એ થાય અને ચેમ્બરનો પણ ઉપયોગ થાય છે એટલે જવાબ આવશે આપેલા તમામ હવે આગળનો સવાલ જોઈએ તો સ્લો એન્ડ ફિલ્ટ્રેશન પદ્ધતિની મિકેનિઝમનો ઉપયોગ ફક્ત ને ફક્ત સેડિમેન્ટેશનનો જ થાય ક્લોરિનેશનમાં નથી થતો બર્નિંગમાં નથી થતો અને ફિલ્ટ્રેશનમાં પણ નથી થતો એટલે એને મિકેઝમનો સેડિમેન્ટેશન જવાબ આવે છે આગળનો સવાલ કેવા પ્રકારના પોઈઝનમાં પોઈઝન એટલે ઝેર એટલે કે માણસે મોઢેથી લીધું હોય તો ઉલટી ન કરાવવી જોઈએ તો એમાં ઓપિયમ ના આવે આલ્કોહોલમાં તો ઉલટી ન જ કરાવવાની હોય બરાબર ક્લોરીન પણ ન હોય સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ એસિડની અંદર મંદ એસિડ અંદર શરીરમાં પહોંચાય મંદ એસિડમાં ફેરવવાની પ્રક્રિયા કરવાની આવે છે એટલે જવાબ આવશે સી સ્ટ્રોંગ એસિડ એક આપણો જવાબ છે આગળ જોઈએ નાકના માં સ્ત્રાવ થાય તેને શું કહે છે નાકમાંથી જે લોહી પડે એને શું કહેવામાં આવે છે આપણે ગુજરાતીમાં કહીએ નસકોરી ફૂટી તો એને એપિટેક્સિસ કહેવામાં આવે છે પણ ઉપરના આપણે તમામ જોઈએ હિમોપ્ટેસિસ એટલે ગળફામાં લોહી આવવું ટેમેસિસ એટલે ઉલટી થાય ત્યારે લોહી આવવું અથવા લોહીની ઉલટી કહી શકાય હિમેચુરિયા ચુરિયા એટલે યુરિયા એટલે યુરિનમાં લોહી આવવું એપિટેક્સિસ એટલે નાકમાંથી લોહી એટલે આપણો જવાબ થઈ ગયો ડી હવે આગળનો સવાલ જોઈએ નીચેનામાંથી ફિંગર ફિંગર ઓફ એટ બેન્ડેડ ક્યાં બાંધવામાં આવે છે તો અંગૂઠા પરય બાંધવામાં આવે છે કોણી પરે આવે છે અને એન્કલ જોઈન્ટ પરે આવે છે ત્રણેય આવે છે એ આપણને ખબર છે તો શું આવશે આપેલા તમામ હવે આમાં જો આ પણ આપણે સવાલ છે એ આપેલો છે ત્રણસો ને સત્યાશીમાં પેજ ઉપર એટલે આરોગ્ય અમૃતમ છે એમાંથી તમામ પ્રકારનું મટિરિયલ આપણને મળી રહે છે આગળ જોઈએ વિટામિન બી ટ્વેલની ઉણપથી શું થાય બી ટ્વેલની ઉણપથી આપણને ખબર જ છે બધાને શું થાય સ્મૃતિભમ ન થાય સંધિવા ન થાય લોહતત્વની ઉણપ પદ થાય એનેમિયા બરાબર ને લોહીના ટકા ઘટવા કહેવાય અતિસાર એટલે ઝાડા પણ ન થાય બરાબર હવે આગળના સવાલ પ્રમાણે જોઈએ વ્યવસાયિક આરોગ્ય અને સલામતી અધિનિયમ હેઠળ નોકરીએ રાખનારને ખાલી જગ્યા પ્રદાન કરવામાં આવે જવાબદાર છે એટલે જે કોઈ પણ માણસ નોકરીએ રાખવામાં આવે એને આપણે એને શું પ્રદાન કરવાનું હોય તો સલામત કાર્ય સ્થળ આરોગ્ય અને સલામતી માટે જે સેફટી માટે જે કરવાનું હોય તો એમાં આરોગ્ય કાર્ય સ્થળ આવે છે જમીન ન આવે અંદાજ ન આવે વીમો આવી શકે પણ એ વીમો અહીંયા એમ્પ્લોયરોને આપવાનો હોય જ્યારે શું આપવાનું હોય ત્યારે એક જ જગ્યા હોય પહેલું કાર્યસ્થળ સલામત હોવું જોઈએ એટલે જવાબ આવશે આપણો સલામત કાર્ય સ્થળ હવે આગળનો સવાલ જોઈએ નીચેમાંથી કયા કચરો મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એટલે કે એમ એસ ડબલ્યુ કહેવામાં આવે છે તો ખાદ કચરો લાકડાના ટુકડા પ્લાસ્ટિકના કેન આ છે એ બધો જ વેસ્ટ છે ને એ કોર્પોરેશનમાં આવે બરાબર ને આપણા ઘરે ઓલી આવે ને પ્લાસ્ટિક કેન એટલે આપણે અહીંયા બોટલ પ્લાસ્ટિકની ઓલી જે પાણી પીવાની બોટલ આવે ને એ ગણવાની બરાબર ને તો શું આવશે ઉપરના તમામ એટલે જવાબ આવશો ડી હવે આપણે આગળના સવાલ જોઈએ જ્યારે સેનેટરી ચેમ્બરમાં હાજર કાર્બનિક પદાર્થો વિઘટિત થાય ત્યારે તે ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો એમાં મિથેન પણ ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થાય અને એ ઉત્પન્ન થાય એટલે આનો પણ જવાબ શું આવશે આપેલા તમામ આનો જવાબ આવશે આપેલા ઉપરના તમામ હવે આગળ જોઈએ ઘન કચરાની સમસ્યા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સારી છે ઘન કચરો ભરાઈ ગયો હોય આપણા બરાબર ને ઘણા બધા ઘરમાંથી ઘન કચરો બહાર નીકળતો હોય તો એમાં રિસાયકલિંગ કરવું લેન્ડ ફિલિંગ કરવું ઉપરના બે ઇનેર કરવા કે એક પણ નહીં એ પૂછવાનું આવ્યું છે તો લેન્ડ ફિલિંગ એટલે કોઈ પણ એક જગ્યાએ કચરાનો ઢગલો કરવો બરાબર એક જગ્યાએ તમે કચરાનો ઢગલો કરો તો એક સમય તો એવો આવશે ને કે જ્યાં કચરો ભરાઈ રહેશે અને ઢગના ઢગ થઈ જશે અમદાવાદની અંદર તમે જાઓ તો કચરાના મોટા ઢગલા તમને જોવા મળે છે બરાબર તો એ લેન્ડ ફિલિંગ માટે પણ આ જવાબ કરતા રિસાયકલિંગ બધો જ જો કરવામાં આવે તો એ પદ્ધતિ સારી ગણાય છે એટલે એમનો જવાબ આપણે કરશું એ લેન્ડ ફિલિંગ એટલા માટે જ નહીં કે જગ્યાનું રોકાણ થાય છે જે આપણા માટે અત્યારે જગ્યા રોકાય એ પોસાય એવું નથી આ હતા આપણા આરોગ્યના તમામ સવાલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

કે ભાઈ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો જો મિત્રો અહીંયા સહે જેવું તમને મેન્ટલી રીતે પ્રિપેર થયેલા હોય પ્રશ્નોમાં તો જ આ પ્રશ્ન આવે કયા અહીંયા શું લખ્યું છે એક્ટ લખ્યું છે બરાબર છે એક્ટ ક્યારે પસાર થયો મિત્રો અહીંયા તમને એવું નથી લખ્યું કે આ યોજના છે ક્યારે અમલમાં આવી અહીંયા લખ્યું છે એક્ટ ક્યારે પસાર થયો તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે

ગ્રામ્ય ક્ષેત્રે જીવતા ગરીબી રેખા નીચે જીવતા લોકોને સો દિવસની એમ્પ્લોયમેન્ટ ગેરંટી મિત્રો જાન્યુઆરીથી ડિસેમ્બર માસ સુધીમાં ટોટલ સો દિવસની ગેરંટી આપવામાં આવે છે કે એમને રોજગારી છે મળી રહેશે બરાબર છે ત્યાર પછી બે બીજી ફેબ્રુઆરી જો એવો પ્રશ્ન પૂછ્યો તમને કે ક્યારે આનું ઇમ્પ્લિમેન્ટેશન થયું ક્યારે એનો અમલવારી થઈ થઈ હતી બરાબર તો આપણને ખબર હોવી જોઈએ બે ફેબ્રુઆરી અને બે 6 ના વર્ષથી બે હાજર પાંચમાં એક્ટ પસાર થાય છે અને બે હાજર છ માં છે પ્રથમ વખત કરવામાં આવ્યો હતો એટલે રોજગારી આપવાની શરૂઆત બે કરવામાં આવી હતી તો આ સચોટ જવાબ છે બે બરાબર એક્ટ પસાર થયો બે હાજર પાંચ બે શું થયું હતું તો કે બે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલવારી થયેલી જોવા મળે છે બીજો પ્રશ્ન છે કેન્દ્રીય પુરસ્કૃત યોજના તરીકે અત્યારે જે મિડ ડે મિલ મિત્રો આને કહીએ છીએ આપણે મધ્યાહન ભોજન યોજના હવે આમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું કન્ફ્યુઝન આવી જાય પણ અહીંયા અહીંયા આપણને શું કીધું છે કેન્દ્રીય પુરસ્કૃત બરાબર એટલે કેન્દ્ર સરકાર દ્વારા જો આપણને આપણને ગુજરાતનું તો ખબર ચોર્યાસી થોડા ઘણા ઇતિહાસની વાત કરું તમને તો ઈસવીસન ઓગણીસો પચીસ માં સૌ પ્રથમ વખત મદ્રાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિસએબલ માણસો માટે થઈ અને આ યોજનાની શરૂઆત છે કરવામાં આવે તે આઝાદી પૂર્વેની વાત છે પણ આઝાદી પૂરા થયાના ઘણા બધા વર્ષો પછી એટલે કે એસી ના દાયકામાં ભાગના રાજ્યો છે ટોટલ સાત થી આઠ જેટલા રાજ્યો જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે ઓગણીસો ચોર્યાસી માં માધવસિંહ સોલંકીની સરકાર હતી એ સમયે પંચોતેર ટકા જેટલું અનુદાન છે એ કેન્દ્ર સરકાર દ્વારા પચીસ ટકા સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારના અનુદાનથી આ યોજના ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવી હતી પણ અહીંયા મિત્રો સચોટ છે ઓપ્શન આપણને આપ્યો નથી ઓગણીસો એકાણું ઓગણીસો ત્યાંસી ઓગણીસો પંચાણું ઓગણીસો સત્તાણું

ઓગણીસો ને પંચાણું આપણો છે એ સચોટ જવાબ થશે બરાબર છે ત્યાર પછી જોઈએ વુ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન અત્યારના સમયમાં કોરોના મહામારીમાં જો સૌથી વધારે કોઈ હાઇલાઇટ થયેલી વૈશ્વિક સંસ્થા હોય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇતિહાસના પ્રથમ એવા વ્યક્તિ છે જેઓ વુના ડાયરેક્ટર જનરલ બન્યા હોય ને આફ્રિકામાંથી આવ્યા હોય બરાબર છે એટલે કે પ્રથમ આફ્રિકન ડાયરેક્ટર જનરલ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના

મિત્રો અંકોરવાટ જો કે આ એક સામાન્ય પ્રશ્ન છે બરાબર છે લગભગ બધા વિદ્યાર્થીઓને સચોટ રીતે આવડ્યો જશે અંકોર વાટ આવે એટલે કંબોડિયા જ આવે ઈસવીસન અગિયારસો ને બાર થી અગિયારસો ને બાવન માં સૂર્યવર્મન બીજા એમના દ્વારા મંદિરનું નિર્માણ છે એ કરવામાં આવેલું તો વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર અથવા તો કોઈ પણ ધર્મના મંદિર જે ધર્મસ્થાનો છે એમાંનું સૌથી વિશાળ જો કોઈ મંદિર હોય તો એ છે કંબોડિયામાં આવેલું અંગકોર વાટ મંદિર એનો જે શિખર છે ને મિત્રો એ શિખરની ઊંચાઈ બસો તેર ફીટ જોવા મળે છે બહુ ઊંચું શિખર છે ચૌદમી સદીમાં જ્યારે વિશ્વમાં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી ત્યારે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ને કે બૌદ્ધ ધર્મના સ્થાનકો એની સ્થાપના કરી અને ધીમે ધીમે કરતા બૌદ્ધ ધર્મના લોકો પણ અહીંયા આવતા થયેલા છે મિત્રો કહેવાની વાત એ છે કે આ મંદિરનો જે આખું ચિહ્ન છે આખી આકૃતિ છે એ તમને ક્યાં જોવા મળે છે જે કંબોડિયાનો રાષ્ટ્રધ્વજ છે ને આ કંબોડિયાના રાષ્ટ્રધ્વજમાં પણ આ અંગકોરવાટ મંદિર જે વિષ્ણુ ભગવાન માટે બનાવેલું છે એ અંગકોરવાટ મંદિર કંબોડિયાના રાષ્ટ્રધ્વજમાં પણ તમને જોવા મળશે બરાબર છે અંગકોરવાટ મંદિર છે આપણો જવાબ કઈ વ્યક્તિ દેશબંધુ તરીકે જાણીતી છે મિત્રો વ્યક્તિ વિશેષનો પ્રશ્ન આવ્યો છું પહેલેથી ભાર મૂકું છું તમને કે જીકે જો કરવું હોય તો દરેક વ્યક્તિના વ્યક્તિ વિશેષના તમને ઉપનામ ખબર હોવા જોઈએ એમની કઈક વિશેષતા ખબર હોવી જોઈએ અને ત્રીજી વસ્તુ સમાધિ સ્થળ તો ખબર હોવી જોઈએ બરાબર પ્રશ્ન આના જ પૂછાય છે મોટા ભાગે અને સ્થળ છે એના નામની ખબર હોવી જોઈએ અહીંયા ચાર નામ આપ્યા છે ચક્રવર્તી રાજગોપાલાચારી સી રાજગોપાલા ચારી બરાબર છે અહીંયા આપેલું છે જયપ્રકાશ નારાયણ ત્યાર પછી આપ્યું છે સી આર દાસ અને ત્યાર પછી આપ્યું છે બાળ ગંગાધર તિલક ચારેય વિશે થોડું ઘણું આપણે જાણી લઈએ શ્રી રાજગોપાલા ચારી જેને આપણે કહીએ છીએ રાજાજી અથવા તો રાજનીતિના ચાણક્ય કહીએ છીએ બરાબર છે રાજાજી અથવા તો રાજનીતિના ચાણક્ય કહીએ છીએ એમને ભારત દેશના સૌપ્રથમ ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું હતું કોણે આપ્યું હતું લોર્ડ માઉન્ટ બેટન જ્યારે ભારત આઝાદ થયો ત્યારે પોતાની સત્તા મૂકી અને ઇંગ્લેન્ડ રવાના થયા ત્યારે એમના દ્વારા આ સી રાજગોપાલ છે એમને શું બનાવવામાં આવ્યા હતા કે ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ ઈસવીસન ઓગણીસો અડતાલીસથી થી ઓગણીસો પચાસ દરમિયાન તેઓ ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ છે બન્યા હતા જયપ્રકાશ નારાયણ મિત્રો ભારતમાં એકવાર કટોકટી લાગી હતી બરાબર છે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ને કટોકટી લાગી હતી એ કટોકટી માટે સૌથી કોઈ વ્યક્તિ જવાબદાર હોય જવાબદાર એટલે કેવી રીતે તો કે એમણે કંઈક ઇન્દિરા ગાંધીના જે કાંઈ ખરાબ નિર્ણયો હતા ખોટા નિર્ણયો હતા પ્રજાનું અહિત થતું હતું એમની સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો અને એમના કારણે જ ભારત દેશમાં સૌ વખત કટોકટી લાગી હતી બરાબર છે એવા વ્યક્તિ લોકોના નાયક હતા એટલે એમને લોકનાયક તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે જયપ્રકાશ નારાયણ જેને જેપી તરીકે પણ ઓળખવામાં આવે છે જેપી નારાયણ સી આર દાસ જો મિત્રો અહીંયા શોર્ટ ફોર્મ પૂછી લીધો તમને બધાને ખબર છે ચિત્રંજન દાસ એટલે દેશબંધુ થાય પણ અહીંયા તમને સી આર દાસ પૂછી લીધું બરાબર છે એટલે આપણને થોડો ઘણો ડીપમાં નો ભણ્યો એટલે નો ખબર હોય સી આર દાસ એટલે કે ચિત્તરંજન દાસ પશ્ચિમ બંગાળના વતની હતા આ ચિત્રંજન દાસને દેશ બંધુ તરીકે ઓળખવામાં આવતા વકીલ હતા એક સરસ મજાના દેશભક્ત હતા અને આઝાદી માટે એમણે પણ ઘણા બધા કાર્યો છે કરેલા જોવા મળે છે આપણો સાચો જવાબ આવશે સી આર દાસ ચોથા બાળ ગંગાધર તિલક આપણને ખબર જ છે બાલ પાલની ત્રિપુટી હતી જેમાં એક વ્યક્તિ હતા લોકમાન્ય તિલક બાળ ગંગાધર તિલકને આપણે શું કહીએ છીએ તો કે લોકમાન્ય કહીએ છીએ આપણો એક જ ઓપ્શન વધ્યું કોઈનું નામ છે દેશ બંધુ તરીકે આવતું તો આપણો સાચો જવાબ આવશે સી આર દાસ ચિત્તરંજન દાસ છે સી આર આર એટલે એમના પિતાજીનું નામ બરાબર દાસ દાસ ડે યુનાઇટેડ નેશન્સ ડે ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે બરાબર છે જેનું સરસ મજાનું સૂત્ર છે પીસ ડિગ્નિટી એન્ડ ઇક્વોલિટી ઓન હેલ્ધી પ્લેનેટ બરાબર છે પાંચમી નવેમ્બર આપી છે પાંચમી ઓક્ટોમ્બર આપી છે ચોવીસમી નવેમ્બર આપી છે ચોવીસમી ઓક્ટોબર આપી છે બરાબર છે કંઈક નજીક નજીકનું છે ચોવીસ આપણે યાદ રાખવું જરૂરી છે ચોવીસમી ઓક્ટોબર એટલે વર્લ્ડ હેલ્થ ઓરે સોરી યુનાઇટેડ નેશન્સનો જે યુએન ડે છે એ યુએન ડે આપણે ક્યારે ઉજવીએ છીએ ચોવીસમી ઓક્ટોબરે ક્યારથી ઉજવીએ છીએ તો કે ઓગણીસો ને થી ઉજવવામાં આવે છે મિત્રો આ વર્ષે યુનાઇટેડ નેશન્સ છે એ પોતાના સ્થાપના વર્ષના પંચોતેર વર્ષની ઉજવણી કરે છે સ્થાપના થઈ હતી એટલે કે પંચોતેરમાં એમનો જન્મ દિવસ છે પંચોતેરમાં જન્મ દિવસની ઉજવણી છે યુએન બે હજાર વીસમાં કરી રહ્યું છે પરંતુ કોરોના મહામારીના કારણે કંઈક એના જે આયોજનમાં કંઈક ઢીલ મૂકવી પડેલી છે બરાબર છે બાકી જનરલ એસેમ્બલીમાં રંગારંગ કાર્યક્રમ કરી અને આવા સરસ આયોજનને ઓપ આપવાનું હતું પરંતુ હાલના તબક્કામાં કોરોનાના કારણે બધું સ્થગિત થયેલું જોવા મળે છે મોહિની નૃત્ય ક્યાં રાજ્ય સાથે સંકળાયેલું છે મિત્રો મોહિની યાદ આવે એટલે આપણને તરત જ એક રાજ્યનું નામ યાદ આવવું જોઈએ મિત્રો માત્ર નવ શાસ્ત્રીય નૃત્ય છે અમુક રાજ્યના નામ યાદ રાખવાના છે આવી પરીક્ષાઓમાં મોટા ભાગે હું પહેલેથી કહેતો આવ્યો છું કે શાસ્ત્રીય નૃત્યમાં તમારે યાદ રાખવું હોય તો શું યાદ રાખવાનું છે માત્રને માત્ર તમારે રાજ્ય યાદ રાખવાના છે અને તમે ગુજરાતમાં રહ્યો છો એટલે ગુજરાતમાં આ શાસ્ત્રીય નૃત્યો સાથે સંકળાયેલા મહાનુભાવોને યાદ રાખવાના છે એની સંસ્થાઓને યાદ રાખવાની છે આપણે કોઈ બીજી માહિતી યાદ રાખવાની નથી એ બધું જીપીએસસીને આપેલું છે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં ડીપલી પૂછાય આપણે સંસ્થા સંકળાયેલી વ્યક્તિ અને કયા રાજ્યનું નૃત્ય છે એટલું યાદ રાખવાનું છે તો મોહિની અટમ એટલે મિત્રો અહીંયા કેરેલા છે આપેલા છે કે અહીંયા તમને ચાર ઓપ્શન આપ્યા છે એમાં અમિતાભ બચ્ચન જેવી રીતે ફોનો ફ્રેન્ડ આપે છે અથવા તો ફિફ્ટી ફિફ્ટી આપે છે એ ફિફ્ટી ફિફ્ટી જેવું થયું અહીંયા ફિફ્ટી ફિફ્ટી લાઈફ લઈ લો એટલે ખબર પડી જાય કે મહારાષ્ટ્ર અને તેલંગાણા પાસે કોઈ જાતનું શાસ્ત્રીય નૃત્ય જ નથી બરાબર છે લોક નૃત્ય છે પણ શાસ્ત્રીય નૃત્ય નથી બરાબર છે તો અહીંયા વધ્યું આંધ્રપ્રદેશ અને કેરેલા આંધ્રપ્રદેશ પાસે શું છે તો કે આંધ્રપ્રદેશ પાસે કુચીપુડી છે બરાબર છે પણ તમારા મગજમાં એવું હોય કે ભાઈ કથકલી કેરેલાનું છે પણ કથકલીની સાથે સાથે મોહિની અટ્ટમ પણ કેરેલાનું છે બરાબર આપણને યાદ હોવું જોઈએ તો આપણો સાચો જવાબ આવશે કેરેલા આ કેરેલાનું શાસ્ત્રીય નૃત્ય કયું છે મોહિની અટ્ટમ સાથે સાથે બીજું કયું છે કથકલી એ પણ ક્યાંનું છે કેરેલાનું જોવા મળે છે બરાબર છે આટલી બાબતની આપણને ખબર હોવી જરૂરી છે એટલે સાચો જવાબ આપણો પડી જાય વન ડે ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ કઈ સાલમાં યોજાય તો જેને ક્રિકેટની મહાકુંભ તરીકે ઓળખીએ છીએ આપણે બરાબર છે આજ સુધીમાં સૌથી વધારે વર્લ્ડ કપ જીતનારો દેશ કયો છે તો કે સૌથી વધારે પાંચ વર્લ્ડ કપ કોની પાસે છે ભાઈ તો કે પાંચ વર્લ્ડ કપ છે એ ઓસ્ટ્રેલિયા પાસે છે ભારત પાસે કેટલા ઓગણીસો ને ત્યાસી નો વર્લ્ડ કપ અને બે હજાર અને અગિયાર નો વર્લ્ડ કપ બે વર્લ્ડ કપ ભારતે જીતેલા છે અહીંયા આવેલા છે ઓગણીસો એકોતેર ઓગણીસો પંચોતેર ઓગણીસો ઓગણ એસી અને ઓગણીસો દર ચાર વર્ષે વર્લ્ડ કપનું આયોજન થાય એટલે તમને અહીંયા ક્રમબદ્ધ આપેલો છે એકોતેર પંચોતેર

એ કપિલ દેવ ભારત માટે લઈને આવ્યા હતા ને આનું સરસ મજાનો મૂવી પણ બને છે બરાબર રણવીર સિંઘ એના એક્ટર છે કપિલ દેવની એમણે ભૂમિકા ભજવેલી એ મૂવીમાં જોવા મળે છે ટૂંક સમયમાં જ આવશે એ મૂવી ઓગણીસો ને ત્યાંસીવાળો પણ મિત્રો એક ખાસિયત પણ છે અત્યારે જે વન ડે ક્રિકેટ પચાસ પચાસ ઓવરની રમાય છે ને એ સમયમાં સાઠ સાઠ ઓવરની રમતો છે એ રમાતી હતી બરાબર એટલે ટોટલ સાઠ ઓવરની મેચ હતી પ્રથમ વર્લ્ડ કપની ફાઈનલ કોને કોના વચ્ચે રમાણી હતી તો કે પ્રથમ વર્લ્ડ કપની ફાઈનલ છે એ વિજેતા ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને રનરઅપ ટીમ હતી ઓસ્ટ્રેલિયા

કારણ કે એમને ઓગણીસો બુકર પ્રાઇઝ મળેલું છે મિત્રો બુકર પ્રાઇઝ એટલે કોઈપણ નોવેલ માટે માટે નવલકથા માટે વિશ્વનું સૌથી સન્માનિત પુરસ્કાર હોય તો એ બુકર પ્રાઇઝ છે શું છે મિત્રો બુકર્સ બુકર પ્રાઇઝ બરાબર છે આમ લખી કઈ તો ચાલે બુકર પ્રાઇઝ આપણે બુક્સ પ્રાઇઝ થઈ ગયું તો બુકર પ્રાઇઝ છે વિશ્વનું લેખન માટે થઈ આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે કઈ ભાષામાં અપાય છે અંગ્રેજી ભાષામાં અપાય છે આ ઉપરાંત એ અંગ્રેજી ભાષામાં લખાયેલી નવ નોવેલનું જો આયર્લેન્ડ અથવા તો બ્રિટિશ ભાષામાં અનુવાદ કરેલું હોય તો એવા લેખકોને પણ આ પુરસ્કાર છે આપવામાં આવે છે તો અરુધતિ રોય છે એમણે એમના જીવનની પહેલી નોવેલ છે એ લખેલી જેનું નામ છે ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ અને એમની માટે થયા પુરસ્કાર એમને આપવામાં આવ્યો હતો બરાબર છે અહીંયા આપણા તમામ પ્રશ્નો છે પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમને બધાને સચોટ રીતે યાદ રહ્યા હશે પોતાના સોલ્યુશનમાં મદદ મળી છે અને એક ખાસ મિત્રો હું એવી પણ આશા રાખું છું કે મેં કરાવેલા પ્રશ્ન અત્યારે છે એ તમારા બધાના સાચા કુંડાળામાં ટીક થઈને આવ્યા હશે અને તમને પૂરા માર્ક જ મળ્યા છે જે તમને અહીંયા ઉપયોગી થશે અસ્તુ હેલો ફ્રેન્ડ શ્રી યુવા કરિયર એકેડેમી ભાવનગરના યુવા ડિજિટલ ક્લાસમાં હું અશ્વિન દવે આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે એક એક્ઝામ લેવાની ભાવનગરની અંદર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અને રાજકોટની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એમ ડબલ્યુ અને એફએસ ડબલ્યુની એક્ઝામ લેવામાં આવી તો ભાવનગરની અંદર એમ ડબલ્યુ એફએસ ડબલ્યુ અંતર્ગત જે એક્ઝામ લેવાની મહાનગરપાલિકામાં એમાં મિત્રો ભૂગોળ વિશેના જે પ્રશ્નો પૂછાણા ભાગના પ્રશ્નો વિશ્વ ભૂગોળના અને એક બે પ્રશ્નો ભારતની ભૂગોળના પૂછાયેલા છે તો એના થોડાક ડિટેલ સોલ્યુશન માટે જે છે આજે આપણે સૌ ભેગા થયા છીએ તો મિત્રો આપણે જોઈએ એમપીએસ ડબલ્યુ અને એફએસ ડબલ્યુની અંદર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો ડિટેલ સોલ્યુશન સાથે તો સૌથી પહેલો પ્રશ્ન પૂછાયો મિત્રો કે દુનિયાનો આપણે જે અત્યારે પેપર સિરીઝ જોઈ રહ્યા છીએ એ સી સિરીઝના પેપર છે તો મિત્રો બાકીના જેને એ સિરીઝ બી સિરીઝ કે ડી સિરીઝના આવ્યા હોય એમને પ્રશ્નના ક્રમમાં ચેન્જ હશે પરંતુ જે મિત્રોને સી સિરીઝ છે એને આ પ્રશ્ન નંબર જે છે એ ચોથા નંબર ઉપર મળી રહે છે કે ભાઈ દુનિયાનો સૌથી નાનો દેશ કયો છે એ વેટિકન સિટી બી મોનાકો સી માલદીવ્સ કે મારીનો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વેટિકન સિટી કારણ કે દુનિયાનો વિશ્વનો સૌથી નાનામાં નાનો દેશ જે છે એ છે મિત્રો વેટિકન સિટી વિશ્વનો સૌથી મોટામાં મોટો દેશ છે રશિયા અને વિશ્વનો સૌથી નાનામાં નાનો દેશ છે વેટિકન સિટી આ પ્રશ્નનો જવાબ છે વેટિકન સિટી મિત્રો વેટિકન સિટી વિશે થોડીક આપણે વધારે નોલેજ મેળવી લઈએ તો મિત્રો અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો ઓગણત્રીસના રોજ હોલી સી અને ઇટાલી વચ્ચેની લેટ્રિન સંધિ દ્વારા વેટિકન સિટી નામના દેશનું અસ્તિત્વ બન્યું એટલે કે અસ્તિત્વમાં આવ્યો સંધિ કઈ લેટ્રિન સંધિ કયા બે દેશો વચ્ચે થઈ તો કે ઇટાલી વચ્ચે અને હોલીસી વચ્ચે થઈ હોલીસી અને ઇટાલી વચ્ચેની લેટ્રિન સંધિના કારણે અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો ને ઓગણત્રીસના રોજ વેટિકન સિટી નામના દેશનું અસ્તિત્વ આવ્યું અને મિત્રો સ્ટેટ ઓફ સાંપ્રદાયિક અથવા તો વૈશ્વિક રાજાશાહી રાજ્ય છે વેટિકન સિટી જે છે એ મિત્રો સાંપ્રદાયિક દેશ છે એટલે કે ધાર્મિકતાવાદી દેશ છે અને ત્યાં કેવું શાસન ચાલે છે તો કે રાજાશાહી શાસન જે છે એ ચાલે છે શાસન પ્રણાલી ઘણા બધા પ્રકારની હોય રાજાશાહી હોય લોકશાહી હોય સરમુખત્યારશાહી હોય તો રાજાશાહી શાસન પ્રણાલી વેટિકન સિટીમાં જોવા મળે છે મિત્રો ધર્મશાહી દેશ છે મેં કહ્યું ને કે સાંપ્રદાયિક સ્ટેટ છે બિનસાંપ્રદાયિક એટલે શું તો કે બધા ધર્મોને સમાન અસ્તિત્વ આપનાર બધા ધર્મોને સમાન ગણનાર બંધારણ એવા દેશોને કહેવામાં આવે બિનસાંપ્રદાયિક દાખલા તરીકે ભારત દેશ જે છે એ બિન સાંપ્રદાયિક દેશ છે તો ભારતની અંદર તમામ ધર્મોને સમાન ગણવામાં આવે છે જ્યારે વેટિકન સિટી સાંપ્રદાયિક દેશ છે તો કે ભાઈ કયા ધર્મનું અસ્તિત્વ છે ખ્રિસ્તી ધર્મનું તમામ વસ્તી જે છે કયા ધર્મની જોવા મળે છે ખ્રિસ્તી ધર્મની જોવા મળે છે મિત્રો પોપ દ્વારા શાસન ચલાવવામાં આવે છે જેના વડા રોમના બિશપ અને કેથોલિક ચર્ચના વડા છે અને ખાસ વાત એ છે કે અહીં મૂળના બધા લોકો જે છે એ કેવા છે તો કે પ્યોર કેથોલિક પાદરીઓ છે તો મિત્રો આવી વિશેષતા ધરાવતો વિશ્વનો સૌથી નાનો દેશ અને એ છે વેટીકન સિટી પછીનો પ્રશ્ન જોઈએ સી સિરીઝમાં છ નંબરનો પ્રશ્ન છે પેરુની રાજધાની કઈ છે ઓપ્શન છે બુરુંડી લીમા કિગાલી મોરોની તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે લીમા પેરું દેશની જે રાજધાની છે એ છે કઈ લીમા મિત્રો લીમાની વિશે માહિતી મેળવીએ તો કે દક્ષિણ અમેરિકા ખંડમાં સૌથી વધુ શું ધરાવતું તો કે વસ્તી ધરાવતું રાજધાની શહેર જે છે ક્યુ છે લીમા છે દક્ષિણ અમેરિકા ખંડની અંદર જે દેશો આવેલા છે એ દેશોમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજધાની શહેર છે લીમા અને પેરુ દેશની રાજધાની પણ લીમા છે અને પેરુ દેશનું સૌથી મોટામાં મોટું શહેર કયું છે તો કે એ છે પણ લીમા આગળ જોઈએ મિત્રો પ્રખ્યાત ગોલ્ડન ગ્રેટ બ્રિજ ક્યાં આવેલો છે સી સિરીઝમાં પ્રશ્ન નંબર દસ સાન ફ્રાન્સિસ્કો ન્યુયોર્ક લંડન કે પેરિસ તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સાન ફ્રાન્સિસ્કો કે પેસિફિક મહાસાગરને જોડતો આ બ્રિજ છે અને કેટલી લંબાઈ ધરાવે છે તો કે એક માઇલની લંબાઈ ધરાવે છે કયા બે જોડે છે તો કે સાન ફ્રાન્સિસ્કો શહેરને પેસિફિક મહાસાગર સાથે જોડતો આ બ્રિજ છે અને કેટલી લંબાઈ ધરાવે છે એક માઇલની એક માઈલ બરાબર કેટલું અંતર થાય તો કે એક માઈલ બરાબર એક પોઈન્ટ છ કિલોમીટર એટલે કે એક પોઈન્ટ છ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ આવેલો છે મિત્રો ત્રણ શહેરોને એકબીજા સાથે જોડે છે યુએસ શહેર સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયા આ ત્રણેય શહેરોને સાન ફ્રાન્સિસ્કોમાં આવેલો ગોલ્ડન ગ્રેટ બ્રિજ જે છે એ જોડે છે મિત્રો બ્રિજની ખાસિયત એ છે કે વિશ્વના સૌથી મોટા ફોટોગ્રાફર બ્રિજ તરીકે એને વર્ણવવામાં આવ્યો છે વિશ્વના સૌથી મોટા ફોટોગ્રાફર બ્રિજ તરીકે કોને વર્ણવવામાં આવ્યો છે તો ગ્રેટ ગોલ્ડન બ્રિજને અને આ બ્રિજની ઊંચાઈ 746 ફૂટ છે એટલે મીટરમાં જો એની ગણતરી કરવામાં આવે તો 227 મીટર સત્યાવીસ મીટરની ઊંચાઈ આ બ્રિજ ધરાવે છે પછીનો 11મો પ્રશ્ન છે મિત્રો સી સિરીઝમાં લેન્ડ ઓફ મિડ નાઇટ સન તરીકે કયો દેશ ઓળખાય છે એટલે કે મધ્ય રાત્રિના સૂર્ય તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે ઓપ્શનમાં છે સ્કોટલેન્ડ આયર્લેન્ડ નોર્વે કે ડેનમાર્ક તો મિત્રો જવાબ આવે નોર્વે નોર્વે દેશ જે છે એને મધ્યરાત્રિના સૂર્ય તરીકે ઓળખવામાં આવે છે કારણ નોર્વે ની અંદર રાત્રિના બાર વાગે પણ શું દેખાય છે તો કે સૂર્ય દેખાય છે મિત્રો આપણી પૃથ્વી જે છે એ બે ગોળાર્ધની અંદર વહેંચાયેલી છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ મિત્રો આપણી પૃથ્વી એકદમ સીધી નથી પરંતુ પોતાની ધરી સાથે ત્રેવીસ પોઈન્ટ પાંચનો ખૂણો જ્યારે પોતાની કક્ષા સાથે પૃથ્વી છાસઠ પોઈન્ટ પાંચનો ખૂણો બનાવે છે અને એના કારણે પૃથ્વી નમેલી રહે છે નમેલી રહેવાને કારણે મિત્રો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એક સાથે ક્યારેય સૂર્ય સામે આવતા નથી જ્યારે મિત્રો ઉત્તર ધ્રુવ સૂર્યની સામે હોય છે તો દક્ષિણ ધ્રુવ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય છે એના કારણે નમેલી હોવાને કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર છ મહિના દિવસ અને છ મહિના રાત્રિ જે છે એ જોવા મળે છે અને મિત્રો નોર્વે દેશ જે છે એ ઉત્તર ધ્રુવની નજીકમાં આવેલો છે અને એટલા માટે નોર્વે દેશ જે છે ત્યાં આગળ રાત્રિના બાર વાગે પણ શું દેખાય છે તો કે સૂર્ય દેખાય છે અને એટલા માટે નોર્વેને લેન્ડ ઓફ મિડનાઇટ સન એટલે કે મધ્ય રાત્રિના સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ મિત્રો તેરમો પ્રશ્ન મેક મોહન લાઈન ક્યાં આવેલી છે ક્યાં આવેલી છે એટલે કે કયા બે દેશો વચ્ચે આવેલી જોવા મળે છે તો કે ભાઈ ભારત અને ચીન વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ભારત ચીન મેક મોહન લાઈન જે છે એ મિત્રો ભારત અને ચીન વચ્ચે આવેલી છે ઈસવીસન ઓગણીસો ને ચૌદની અંદર એક અધિકારી હતો નામ હતું મેક મોહન મેક મોહન નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન ઓગણીસો ને ચૌદમાં ભારત અને ચીન વચ્ચે એક સરહદ બનાવી અને એને અંગ્રેજ અધિકારી મેક મોહનના નામ પરથી એને નામ આપવામાં આવ્યું મેક મોહન લાઈન જે મિત્રો ઓગણીસો ને ચૌદમાં બની જોઈએ મિત્રો ક્યાં આવેલી છે મેઘમોહન લાઈન તો કે ભારત અને ચીન વચ્ચે મિત્રો આ જે દેશ છે ભારતથી ઉત્તરમાં એ છે ચીન એની સરહદ ભારતના પાંચ રાજ્યો સાથે જોડાયેલી છે કયા પાંચ રાજ્યો તો કે ભાઈ આ રાજ્ય છે જમ્મુ કાશ્મીર ત્યાંથી નીચે આવો એટલે હિમાચલ પ્રદેશ ત્યાંથી નીચે આવો એટલે આ છે ઉત્તરાખંડ ત્યાંથી આપણે આગળ વધીએ એટલે આ રાજ્ય છે સિક્કિમ ત્યાંથી આગળ વધીએ એટલે આ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ તો ચીનની સરહદ ભારતમાં જમ્મુ કાશ્મીર સાથે બે હિમાચલ પ્રદેશ સાથે ત્રણ ઉત્તરાખંડ સાથે ચાર સિક્કિમ સાથે અને પાંચ અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી છે ભારતના પાંચ રાજ્યો વચ્ચે ભારત અને ચીન વચ્ચે મિત્રો આજે સરહદ આવેલી છે એને જ શું નામ આપવામાં આવ્યું છે તો કે એ જ સરહદને મેક મોહન લાઇન એવું નામ આપવામાં આવ્યું છે જે ઈસવીસો ચૌદમાં બની મિત્રો આગળ આપણે જોઈએ ભારત પાકિસ્તાન વચ્ચે કઈ સરહદ આવેલી છે કારણ કે ઓપ્શન બી માં આપેલું છે ને ભારત અને પાકિસ્તાન તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો જે સરહદ આવેલી છે જે જમ્મુ કાશ્મીર રાજ્યથી લઈ પંજાબ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય સુધી જોવા મળે છે મિત્રો આ સરહદને નામ આપવામાં આવ્યું છે રેડ ક્લિફ લાઇન ભારત ચીન વચ્ચે જે સરહદ આવેલી છે એ સરહદ છે મેકમોહન લાઇન ભારત પાકિસ્તાન વચ્ચે જે સરહદ આવેલી છે એને કહેવામાં આવે છે રેડ ક્લિફ લાઇન પરંતુ મિત્રો જો રાજ્યની દ્રષ્ટિએ આપણે થોડુંક વધારે જોઈએ તો પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીર વચ્ચે આવેલી જે સરહદ છે એને કહેવામાં આવે છે એલઓસી લાઇન ઓફ કંટ્રોલ પાકિસ્તાન અને પંજાબ વચ્ચે જે મિત્રો સરહદ આવેલી છે એને કહેવામાં આવે છે વાઘા બોર્ડર પાકિસ્તાન અને રાજસ્થાન વચ્ચે કોઈ ખાસ પ્રકારની સરહદ આવેલી જોવા મળતી નથી કારણ કે પાકિસ્તાન અને રાજસ્થાન વચ્ચે શું આવેલું છે તો કે રણપ્રદેશ આવેલો છે રણ આવેલું છે પાકિસ્તાનનું રણ અને રાજસ્થાનનું થરનું રણ તો કોઈ સીમાભૂત સરહદ જોવા મળતી નથી જ્યારે પાકિસ્તાન અને ગુજરાત વચ્ચે ચોવીસ ડિગ્રી પેરેલલ લાઈન જે છે એ આવેલી જોવા મળે છે તો મિત્રો ભારત ચીન વચ્ચે મેઘમોહન લાઈન ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ લાઈન જ્યારે પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીર વચ્ચે પૂછાય તો એલઓસી લાઇન લાઈન ઓફ કંટ્રોલ પંજાબ પાકિસ્તાન વચ્ચે પૂછાય વાઘા બોર્ડર રાજસ્થાન પાકિસ્તાન વચ્ચે કોઈ લાઈન નથી કારણ કે ત્યાં રણ આવેલું છે ગુજરાત પાકિસ્તાન વચ્ચે પૂછાય તો ચોવીસ ડિગ્રી પેરેલ લાઈન જોવા મળે છે મિત્રો આગળનો ઓપ્શન હતો ભારત બાંગ્લાદેશ તો મિત્રો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બ્રહ્મપુત્ર નદી અને ગંગા નદી જે છે સરહદ જોવા મળતી નથી ઓકે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ સી સિરીઝમાં પંદરમો પ્રશ્ન કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે પ્રશ્ન રાજ્યની દ્રષ્ટિએ પૂછાયો છે ઓપ્શન એ આસામ બી પશ્ચિમ બંગાળ સી અરુણાચલ પ્રદેશ ડી સિક્કિમ આ પ્રશ્નનો સાચો જવાબ આવે મિત્રો આસામ કાઝીરંગા નેશનલ પાર્ક આસામ રાજ્યની અંદર આવેલો જોવા મળે છે ક્યાં આવેલો છે તો કે આસામ રાજ્યના ગોલઘાટ અને નાગાવ જિલ્લાની અંદર કાઝીરંગા નેશનલ પાર્ક આવેલો જોવા મળે છે ઈસવીસન ઓગણીસો પંચ્યાસી ની અંદર ઈસવીસન ઓગણીસોને પંચ્યાસી ની અંદર કાઝીરંગા નેશનલ પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો વિશ્વમાં એક શિંગી ભારતીય ગેંડો માત્ર ને માત્ર ક્યાં જોવા મળે છે તો કે ભારતમાં જ જોવા મળે છે એક શિંગડાવાળો ગેંડો જેના કપાળની બરોબર મધ્યમાં શિંગડું હોય છે આવો એક શિંગી ગેંડો જેને એક શિંગી ભારતીય ગેંડા તરીકે ઓળખવામાં આવે છે એ સમગ્ર વિશ્વની અંદર માત્ર ભારત દેશમાં જ જોવા મળે છે અને મિત્રો વિશ્વના બે તૃતીયાંશ ભાગના ગેંડા જે છે એ ક્યાં જોવા મળે છે તો કે ભારતની અંદર અને એ પણ ક્યાં તો કે આસામ રાજ્યના કાઝીરંગા નેશનલ પાર્કમાં વિશ્વના બે તૃતીયાંશ ભાગના એક સિકી એક સિંગી ગેંડા જે છે એ જોવા મળે છે અને મિત્રો બે હજારને અઢારની અંદર છેલ્લે ગેંડાની વસ્તી ગણતરી કરવામાં આવી એ મુજબ બે હજાર ને અઢારની ગેંડાની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર બે હજાર ચારસો અને તેર ગેંડા એ સમયે જોવા મળ્યા હતા અને મિત્રો ત્યારે બે હજાર અઢારની વસ્તી ગણતરી બાદ સરકારે એક વિઝન નક્કી કર્યું જેને નામ આપવામાં આવ્યું રાયનો વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી અને આ મુજબ ગેંડાની વસ્તી દ્વારા કાઝીરંગા નેશનલ પાર્ક વિશ્વની અંદર એક શિંગી ભારતીય ગેંડા માટે કેવો છે તો કે પ્રખ્યાત છે આગળનો પ્રશ્ન જોઈએ સી સિરીઝમાં સત્તરમો પ્રશ્ન સૌપ્રથમ જહાજ બાંધવા માટે શીપ બિલ્ડિંગ ફેક્ટરી ભારતમાં ક્યાં શરૂ કરવામાં આવી હતી મિત્રો પ્રશ્ન બરાબર સમજો સૌપ્રથમ જહાજ બાંધવા માટેની જહાજ બાંધવા માટેનું જે સ્થળ છે એને કહેવામાં આવે શીપ બિલ્ડિંગ ફેક્ટરી તો ભારતમાં સૌપ્રથમ જહાજ બાંધવા માટેનું સ્થળ જે છે એ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ઓપ્શન એ કોચી ઓપ્શન બી વિશાખાપટ્ટનમ ઓપ્શન સી ચેન્નઈ ઓપ્શન ડી કલકત્તા તો આનો જવાબ છે મિત્રો કોચી જહાજ બાંધવા માટેનું શીપ બિલ્ડિંગ સૌ પ્રથમ કોચી ખાતે શરૂ કરવામાં આવેલું હતું જોઈએ મિત્રો આગળ કે ભાઈ કોચીન શિપયાર્ડની રચના ઓગણીસો ને બોતેરમાં ભારત સરકારની કંપની તરીકે કરવામાં આવી ઓગણીસો ને બોતેરની અંદર ભારત સરકારની કંપની તરીકે આ શીપ બિલ્ડિંગ જે છે એ શરૂ કરવામાં આવ્યું કોચીન શિપયાર્ડ એ ભારતની સૌથી મોટી શું છે તો કે સુવિધા છે જે જહાજ બાંધવાનું શું કરે છે કાર્ય કરે છે અને કોચિન શિપયાર્ડ લિમિટેડ એ કેરળ રાજ્યમાં આવેલી ભારતની સૌથી મોટી કેવી તો કે શીપ બિલ્ડિંગની શું છે તો કે સુવિધા છે ઓકે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ ધવલાગીરી પર્વત ટોચ ક્યાં આવેલી છે દેશની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછાણો છે કે ભાઈ ધૌલાગીરી નામનો પર્વત જે છે એની ટોચ એની સપાટી ક્યાં આવેલી છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી નેપાળ ઓપ્શન સી મ્યાનમાર ઓપ્શન ડી ભૂટાન જવાબ આવે મિત્રો નેપાળ ફેક્ચ્યુઅલ ડેટા છે આમાં કોઈ વધારાની માહિતી આપણે જોવાની જરૂર નથી ધૌલાગીરી પર્વત ટોચી નેપાળ દેશમાં આવેલી છે આગળ જોઈએ મિત્રો કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે એ ઓસ્ટ્રેલિયા બી ન્યુઝીલેન્ડ સી દક્ષિણ આફ્રિકા ડી બ્રાઝિલ આ પ્રશ્નનો સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકા મિત્રો કેપ ઓફ ગુડ હોપ દક્ષિણ આફ્રિકા દેશની અંદર જે આફ્રિકા ખંડનો સૌથી દક્ષિણમાં આવેલો દેશ છે એ છે દક્ષિણ આફ્રિકા ખંડ કયો આફ્રિકા અને આફ્રિકા ખંડમાં સૌથી દક્ષિણમાં આવેલો દેશ અને એ છે દક્ષિણ આફ્રિકા દેશ જેની ક્રિકેટ ટીમ રમે છે જેને આપણે જોઈએ છીએ એ દક્ષિણ આફ્રિકા દેશ ખાતે કેપ ઓફ ગુડ હોપ આવેલું છે મિત્રો ઇતિહાસની અંદર કેપ ઓફ ગુડ હોપનું ખૂબ મહત્ત્વ છે પોર્ટુગઝ દેશનો વતની વાસ્કો દ ગામા જે છે એ મિત્રો ચૌદસો ને ની અંદર ભારત આવવા માટે નીકળે છે કયા દેશનો વતી પોર્ટુગીઝનો કારણ કે ભારતનો યુરોપીય દેશો સાથે વ્યવહાર વેપાર જે છે એ બંધ થઈ ગયો હતો એટલે ભારત આવવાનો માર્ગ વાસ્કોદ ગામાએ જોયો ન હતો એટલે ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે એ ચૌદસોને બાણુંમાં ભારત આવવા માટે નીકળે છે ભારત આવવા માટે જ્યારે નીકળે છે ત્યારે મિત્રો એ કેપ ઓફ હોપ પાસેથી શું થાય છે પસાર થાય છે આપણે વાત કરીએ આફ્રિકા ખંડની અંદર દક્ષિણ આફ્રિકા દેશના છેડે આવેલી છે કેપ ઓફ ગુડ હોપની ભૂષિત આ કેપ ઓફ ગુડ ગુડવની ભૂશેર પાસેથી વાસ્કો દગામાં શું થાય છે તો કે પસાર થાય છે અને મિત્રો ચૌદ ચૌદસો ને ની અંદર એ ભારત આવી પહોંચે છે મિત્રો હિન્દ મહાસાગરની અંદર જ્યારે વાસ્કો દ ગામા ભારતને શોધતો હોય છે ભારતની ભૂશીરનું સંશોધન કરતો હોય છે ત્યારે મિત્રો હિન્દી ખલાસી નામ યાદ રાખજો અહમદ ઇબ્ન મજીદ અને કચ્છના ખલાસી કોણ તો કે કાનજી માલમ દ્વારા જે છે એને શું બતાવવામાં આવે છે ભારત આવવાનો જળમાર્ગ બતાવવામાં આવે છે અને મિત્રો ગામાં ચૌદસો ને અઠાણું માં ભારત પહોંચે છે ક્યાં પહોંચે છે તો કે કેરળ રાજ્યના કાલિકટ બંદરે અને જ્યારે વાસ્કોદ ગામાં ભારતની અંદર કેરળના કાલિકટ બંદરે ઉતરે છે એ સમયે કાલિકોટમાં અંદર કોનું શાસન હોય છે તાકે કે ઝામોરીન નામના રાજા જે છે એનું કાલી કટની અંદર શાસન હોય છે અને રાજા ઝામોરીન જે છે એ વાસ્કો ગામાને ભારતની અંદર વ્યાપાર કરવા માટેની શું આપે છે તો કે છૂટ આપે છે આગળ જોઈએ મિત્રો ક્યુ શહેર મોટર સિટી તરીકે ઓળખાય છે એ ડલાસ બી ડેટ્રોઈટ સી ટોરોન્ટો અને ડી પેરિસ તો મિત્રો જવાબ આવે ડેટ્રોઇટ ડેટ્રોઇટ જે છે એને મોટર સિટી તરીકે ઓળખવામાં આવે છે શા માટે કારણ કે મિત્રો ડેટ્રોઇટ જે છે એ વિશ્વનું ઓટો હબ છે બરાબર વાત કરીએ ડેટ્રોઇટની ક્યાં આવેલું છે તો કે અમેરિકાના મિશિગન રાજ્યનું અમેરિકામાં જે મિશિગન રાજ્ય આવેલું છે એનું સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર એટલે ક્યુ ડેટ્રોઇટ ડેટ્રોઇટ અમેરિકાના મિશિગન રાજ્યનું સૌથી મોટું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે મિત્રો ડેટ્રોઇટ જે છે એ સમગ્ર વિશ્વનું શું છે ઓટો ઓટોહબ છે એટલે કે વિશ્વની મોટા ભાગની જે મોટર કંપનીઓ છે એ ક્યાં આવેલી છે ડેટ્રોઇટ ખાતે આવેલી છે અને એટલા માટે ડેટ્રોઇટ જે છે એ સમગ્ર વિશ્વનું ઓટો હબ ગણવામાં આવે છે અને જે ક્યાં આવેલું છે અમેરિકામાં મિશિગન રાજ્યની અંદર આવેલું છે આગળ જોઈએ મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું ઓગણીસો સોળ થી ઓગણીસો વીસ ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર ઓગણીસો સત્યાવીસ થી ઓગણીસો એકત્રીસ કે પછી ઓગણીસો છવ્વીસ થી ઓગણીસો ત્રીસ તો મિત્રો જવાબ આવે ઓગણીસો ચૌદ થી ઓગણીસો અઢાર ફેક્ચ્યુઅલ ડેટા છે કોઈ વધારાની માહિતી આપણે જોવાની નથી પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે લડાયું હતું ઓગણીસો ચૌદ થી ઓગણીસો ને અઢાર સુધી લડાયું હતું ઓકે મિત્રો તેવીસમો પ્રશ્ન જોગનો ધોધ કઈ નદી પર આવેલો જોવા મળે છે નદીની દ્રષ્ટિએ પ્રશ્ન પૂછ્યો છે કોઈના નદી પર બી મહાનદી પર સી શરાવતી નદી પર કે ડી ભગીરથી નદી પર તો મિત્રો જવાબ આવે સી શરાવતી નદી જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે શરાવતી નદી પર શરાવતી નદી મિત્રો ક્યાં આવેલી છે તો કે શરાવતી નદી કર્ણાટક રાજ્યની અંદર આવેલી જોવા મળે છે મિત્રો જોગના ધોધની વિશેષતા એ છે કે આ ધોધ બસો અને પંચાવન કે ઊંચાઈ ધરાવે છે મિત્રો જોગનો જોગનો ધોધ ધોધ ગુજ ભારતનો તો સૌથી ઊંચામાં ઊંચો ધોધ છે જ પરંતુ જોગનો ધોધ જે છે એ મિત્રો એશિયા ખંડનો સૌથી કેવો ધોધ છે તો કે ઊંચો ધોધ છે સૌથી ઊંચો જોગનો પરંતુ એશિયા ખંડનો ઊંચામાં ઊંચો છે તો કે ઊંચાઈ ધરાવે છે અને મિત્રો આ જે જોગનો ધોધ છે એ જોગના ધોધને જ મહાત્મા ગાંધી ધોધ અથવા તો ગેરસપ્પા ધોધ તરીકે એને ઓળખવામાં આવે છે એટલે કે આ ધોધના ત્રણ નામ થયા કયા ત્રણ નામ થયા તો કે ભાઈ એક તો જોગનો ધોધ મિત્રો આ જોગના ધોધને જ મહાત્મા ગાંધી ધોધ તરીકે અને આ જ ધોધને ગેરસપ્પા ધોધ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ખાસ ધોગનો ધોધ એક્ઝામની દ્રષ્ટિ અગત્યનો છે ને એટલે જ કદાચ આ પ્રશ્ન પૂછાયો છે કારણ કે એશિયા ખંડનો સૌથી ઊંચામાં ઊંચો બસો ને પંચાવન મીટરની ઊંચાઈ ધરાવતો ધોધ છે જે કર્ણાટક રાજ્યમાં શરાવતી નદી ઉપર આવેલો છે ઓકે મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ કઈ જગ્યાએ એ ભારતના સૌથી છેવાડે દક્ષિણમાં આવેલી છે કઈ જગ્યા એ ભારતના સૌથી છેવાડે દક્ષિણમાં આવેલી છે એટલે કે ભારતના સૌથી દક્ષિણના છેવાડે કઈ જગ્યા આવેલી છે ભૂપેન હજારીકા સેતુ બી ઇન્દિરા પોઈન્ટ સી મજલી ટાપુ કે ડી કન્યાકુમારી તો મિત્રોનો જવાબ આવશે ઇન્દિરા પોઈન્ટ શા માટે તો મિત્રો ભારત દેશ જે છે એના ચાર અંતિમ બિંદુઓ છે જ્યાં ભારત દેશ પૂરો થાય છે ભારત દેશ જે છે એ ઉત્તરથી લઈને તે દક્ષિણમાં અને પૂર્વથી લઈ તે પશ્ચિમમાં મિત્રો શું થાય છે તો કે પૂરો થાય છે ઉત્તરની અંદર ભારતનું અંતિમ બિંદુ જે છે છે એ મિત્રો ઇન્દિરા કોલ અને ઇન્દિરા કોલ કયા રાજ્યમાં આવેલું છે તો કે જમ્મુ અને કાશ્મીર જે હાલનું હવે આપણું રાજ્ય નથી પણ કેન્દ્રશાસિત પ્રદેશ છે ત્યાં આગળ આવેલું છે દક્ષિણમાં આવેલું ભારતનું અંતિમ બિંદુ ક્યુ છે તો કે એ છે કન્યાકુમારી જે કયા રાજ્યમાં આવેલું છે તો કે એ તમિલનાડુ રાજ્યની અંદર આવેલું છે પૂર્વની અંદર ભારતનું અંતિમ બિંદુ છે મિત્રો વાલાંગુ જે કયા રાજ્યમાં આવેલું છે તો કે જે અરુણાચલ પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે અને પશ્ચિમની અંદર ભારતનું અંતિમ બિંદુ છે સિરક્રિક જે કયા રાજ્યમાં આવેલું છે તો કે ભાઈ ગુજરાત રાજ્યમાં આવેલું છે આ છે ભારતના મુખ્ય ભૂમિ ભાગના અંતિમ બિંદુઓ ઉત્તરમાં ઇન્દિરા કોલ જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે દક્ષિણમાં કન્યાકુમારી જે તમિલનાડુમાં આવેલું છે પૂર્વમાં છે વાલાંગુ જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે અને પશ્ચિમમાં છે સીરક્રી જે ગુજરાતમાં આવેલું છે આ મિત્રો ભારતના મુખ્ય ભૂમિ ભાગના ચાર અંતિમ બિંદુઓ છે પરંતુ આપણને જે પ્રશ્ન પૂછાયો છે એ તમે બરાબર જુઓ કે કઈ જગ્યાએ ભારતના સૌથી છેવાડે છેવાડે સૌથી દક્ષિણમાં આવેલી છે કન્યાકુમારી અને ઇન્દિરા પોઈન્ટ તો આનો જવાબ આવે ઇન્દિરા પોઈન્ટ શા માટે આનો જવાબ કન્યાકુમારી ના આવે તો મિત્રો કન્યાકુમારી જે છે એ ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ છે પરંતુ સમગ્ર ભારતનું દક્ષિણતમ બિંદુ કયું છે તો કે એ છે ઇન્દિરા પોઈન્ટ મિત્રો તમિલનાડુથી આપણે દક્ષિણમાં જઈએ એટલે અહીંયા આગળ આવેલા છે અંદમાન નિકોબારના ટાપુઓ અને આ અંદમાન નિકોબારના ટાપુ પર ભારતનું જે સૌથી અંતિમ બિંદુ જોવા મળે છે એ છે મિત્રો ઇન્દિરા પોઈન્ટ અને આ ઇન્દિરા પોઈન્ટ ક્યાં આગળ આવેલું છે તો કે એ આવેલું છે અંદમાન અને નિકોબારના ટાપુ પર તો અંદમાન નિકોબારના ટાપુ પર આવેલું ઇન્દિરા પોઈન્ટ એ સમગ્ર દક્ષિણ ભારતનું ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ છે કારણ કે એ તમિલનાડુમાં આવેલા કન્યાકુમારી કરતાં પણ ક્યાં આવેલું છે દક્ષિણમાં આવેલું છે અને અંદમાન નિકોબાર જે છે એ મિત્રો ભારતના જ શું છે તો કે ટાપુ છે કદાચ ઘણા બધા મિત્રો મિત્રોએ પરીક્ષામાં ભૂલ કરી હોય કન્યાકુમારી લખીને આવ્યા છે પરંતુ મિત્રો જુઓ તમે ખાસ શું લખેલું હતું છેવાડે દક્ષિણમાં આવેલું છેવાડે એટલે ભારતનો સૌથી છેવાડાનો ભાગ તમિલનાડુ ના થાય પરંતુ કયો થાય તો કે અંદમાન નિકોબારના ટાપુ થાય તો મિત્રો આ પ્રમાણે આપણે આજે એમપીએસ ડબલ્યુ અને એફએસ ડબલ્યુનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લેવાયેલી એક્ઝામનું સોલ્યુશન જોયું મિત્રો અગાઉ પણ આવી કોઈ એક્ઝામના જ્યારે પ્રશ્નપત્ર આવશે ત્યારે આ જ રીતે આપણે સોલ્યુશન કરતા રહેશું તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી એકેડમીની યુટ્યુબ ચેનલ શ્રી યુવા કેરેલ એકેડેમી જે છે એ સબ્સ્ક્રાઇબ કરો ખૂબ જ ઝડપથી પાછા મળીએ અશ્વિન દવે દ્વારા વંદે માતરમ ભારત માતા કી જય